લોભ તોડવા માટે લોભને પણ કિટ્ટી કરવી પડે, એટલે કે લોભને રસ ઘટાડીને મંદ બનાવવો પડે અને પછી નીકળે છે. એક વસ્તુ આંખો બંધ કરી વિચારજો કે ફોરેનમાં આવ્યા પછી મેં ક્રોધ વધાર્યો છે, મેં અહંકાર એટલે કે અભિમાન માન વધાર્યું છે, મેં માયા વધારી છે, મેં લોભ વધાર્યો છે. મારી સમજણ એટલી છે આ લોભ નો દોષ. મેં તમને આટલા દિવસમાં ક્યારે કસાઈ કરતા જોયા જ નથી. ઓહ રિયલી એમ બોલે છો? અવાજ કોઈનો ઊંચો છે જ નહીં, મારો અવાજ મોટો છે આખો દિવસ. બહુ શાંત ભાવે બધા ચાલે છે, એટલે ક્રોધમાં તો તમે જલ્દી નીકળી જશો. અહંકાર કરો એ કે દર્પણની સામે કદાચ થોડો ઘણો કરતા હશો કે અમે કેવા લાગીએ છીએ, એટલે તો કાલે બાધા આપી દીધી કે દર્પણમાં જોવાનું જ નહીં. તમે ફાડીને બરાબર બાધા, શું વાત છે, રાત્રે દર્પણમાં નહીં જોવાની બાધા આપી અને તમે ફાડી, એટલે અહંકાર બી તમે જીતી જશો. માયા તો અહીંયા શું માયા કરવા જેવું, કઈ માયા જેવું છે જ નહીં. હું માયા કરી, બધા પાસે ગાડી છે, બધા પાસે ઘર છે, બધા પાસે જગ્યા છે, બધા પાસે બધું જ છે, એટલે માયા કરવા જેવું તો કઈ છે જ નહીં. છેલ્લા નંબરમાં વૈધુ એક જ વસ્તુ કે લોભ. કેટલું જોઈએ છે અને મને જેટલું જોઈએ છે એટલું મને મળ્યું છે કે નથી મળ્યું, અને મને જેટલું પણ જે પણ મળ્યું છે મને બરાબર પર્યાપ્ત લાગે છે કે નથી લાગતું, વિચાર કરવા જેવું છે. ફરીથી એક વાર, કેટલું મને મળ્યું છે, કિતના મુજે મિલા હૈ, જીતના મુજે મિલા હૈ, મેરે લિયે વો પર્યાપ્ત હૈ યા નહીં હૈ, મારા માટે પરિપૂર્ણ છે કે નહીં, અને હજુ મને કેટલું જોઈએ છે. શાસ્ત્રમાં પંક્તિ લખી છે, લાભાત લોભો વર્ધતે, જેમ જેમ પ્રોફિટ થતો જાય ને તેમ તેમ લોભ વધતો જાય. 100 રૂપિયા મળ્યા હતા ત્યારે થાય પાછળ થોડાક 1000 મળી જાય તો બહુ સારું પડે, ત્યારે 1000 મળ્યા તેમ થાય કે થોડુંક લાખ મળી જાય તો વધારે મજા આવે. લાખ મળ્યા, જો લાખ જ મળ્યા છે, થોડાક આમ કરોડ મળી જાય તો ઓર મજા આવે. કરોડ મળ્યા હવે એમ થાય છે થોડાક બધું વધારે, 5-15 માણસોમાં પ્રતિષ્ઠિત થઈ જાઓ, ચક્રવર્તી બની જાઓ તો વધારે મજા આવશે. નેવર એન્ડિંગ લોભનો એન્ડ નથી. તમે કેટલી વખત લોકોને કહી ચૂક્યા છો કે ઇન્ડિયા પાછા જવું છે? તમે કેટલી વખત લોકોને કહી ચૂક્યા છો કે પાછા ઇન્ડિયા જવું છે? હું તમને યાદ કરાવું, તમે ભૂલી જાઓ. તમે જ્યારે સ્ટાર્ટિંગમાં અહીંયા નવા આવ્યા હતા ને ત્યારે તમે મકસદ સાથે આવેલા, બસ એકાદ વર્ષ. જ્યારે પહેલા 15 દિવસ હતા ને અગવડતાઓ હતી ને નવી નવી દુનિયા હતી, તમે એકલા હતા, તમે જ શેઠ, તમે જ નોકર, તમે જ પ્યુન, તમે જ પટાવાળા, તમે જ માલિક, તમે જ બધું હતા. એક ક્ષત્રિય શાસન હતું, તમારો કોઈ બોસ નહીં, તમારો કોઈ નોકર નહીં. ત્યારે તમે નક્કી કરી દીધું હતું કે બસ થોડોક ટાઈમ નીકળી જવું છે. પણ એ દિવસ આવતા આવતા જેમ જેમ સમૃદ્ધિ વધતી ગઈ, જેમ જેમ લોકો મળતા ગયા, તો હવે તમને એમ થાય છે. અટેશ દ્વારકા, આપણું જન્મ મરણ અહીંયા જ, ચલો કાંઈ વાંધો, અહીંયા રહીને પણ ધર્મની આરાધના સરસ કરી શકો છો તો એ આનંદ છે, પણ અહીંયા રહીને પણ ધર્મની આરાધના જો કરી શકાતી નથી તો ચિંતા છે. દમયંતી જ્યારે નળ દમયંતીને છોડીને જાય છે, જંગલનો ભયંકર રસ્તો છે, દમયંતી સૂતી છે, નળના દુખે દમયંતી દુખી બની છે. કોઈ દિવસ પિતાજીના ઘરમાં નાનકડું પણ દુઃખ જોયું નથી ને આજે રાજગાદી જતી રહી, જંગલ મળ્યું છે, રેતીમાં સૂઈ ગઈ છે, નળલોકની ગાદી નથી. અને ત્યારે નળ રાતના વિચાર કરે છે, આકાશમાં તારાને જોતા જોતા વિચાર કરે છે કે જુગાર તો હું રમ્યો છું, અને મારા કારણે રાજ્ય ગયું છે તો દુઃખ મારું એકલાનું કહેવાય, મારા સાથે આ મારી સ્ત્રી, આ મારી વાઈફ દમયંતી દુઃખને કેવી રીતે ભોગવી શકે? અને તે વખતના સમયમાં એ દુઃખને ભોગવવાની જ્યારે વાત આવી, અને જ્યારે એ દુઃખ સમજાય છે ત્યારે તે પોતે દમયંતીને પર ઓઢેલું જે વસ્ત્ર, ઉત્તરીય વસ્ત્ર એટલે કે ખેસ જે નળનો હતો, નળ આંગળી છેલ્લી કચરી આંગળીના નખ દ્વારા ઉપાડે છે. કેમ? આ દમયંતી એટલી બધી ચકોર ને એટલી ચતુર સ્ત્રી છે કે મારા શરીરનો નાનકડો પણ સ્પર્શ થશે તો તે જાગી જશે.
કારણ કે તે આત્મા સાથે કનેક્ટ થઈ હતી, તે શરીર સાથે કનેક્ટ નથી થઈ. આ નખની અંદર કોઈ આત્મા નથી અને નખમાં આત્મા નથી, એટલે આરામથી આમ ઠેસ ઉપાડી દે. જ્યાં દમયંતી સૂતી છે એની માથાનો જે ભાગ છે એના પર રેતીમાં લખે છે, તારા પિતાના ઘરે તું જતી રહેજે, જ્યારે મને રાજ્ય મળશે ત્યારે હું તને લેવા માટે આવીશ. જેમ જેમ પગલા માંડતો જાય છે તેમ પાછળથી પગલા ભૂસતો જાય છે. કેમ? દમયંતી ચકોર છે, મારા પગલાને જોઈને પણ મારી પાછળ આવી શકશે. સવારનો સમય ને દમયંતી જ્યારે જાગે છે, જંગલ 5 વાગ્યાનો સમય, ગાઢ અંધકાર અને પોતાનો માનસ પોતાની પાસે નથી. એક વખત હૃદયમાં ધ્રાસકો પડી ગયો. આ શું? આ શું થઈ ગયું? હું એકલી જંગલમાં, ક્યાં ગયા મારા પતિ? નળ ક્યાં છે? અને જુએ છે તો ઉપર લખી લીધું નથી કે તું તારા પિતાના ઘરે જતી રહી, જો તને ત્યાં લેવા માટે આવીશ. દમયંતી એક જ મિનિટમાં સમજી ગઈ કે નળે જે ડિસિઝન લીધું છે તે એને અઘરું ને કપરું ડિસિઝન લીધું છે. પણ હે શાસનદેવ, મારી સહાય કરજો, હું અહીંયા જ રહીશ. કદાચ ઉઠીને કાલે હમણાં 1-2 કલાક પછી પાછા શોધતા શોધતા માટે આવશે અને હું એને અહીંયા નહીં મળું, તેને શું વિચાર આવશે? સુખ કે દુઃખ, જન્મ કે મરણ, મારું અહીંયા જ. અને આ રીતે નક્કી કરીને, જન્મ મરણની નક્કીતા કરીને, જન્મ મરણ એનો જરા જમણી બાજુ કરજો, પ્રતિમાજી દેખાતા નથી, પ્લીઝ એનો. અને તપસ્વી જે હોય એ આગળ આવી જાય, તપસ્વીને જરા અનુકૂળતા કરી આપજો પૂજા કરવા માટે. અને દમયંતી ત્યાં જ રહે છે. તે વખતે બાજુમાં એને સુંદર મજાની ઝૂંપડી બનાવી, ઝૂંપડીમાં માટીની પ્રતિમા બનાવી. શ્રાવક ક્યારેય પણ ભગવાનના દર્શન કરીને મોઢામાં પાણી ન નાખી શકે. સવારે પ્રભુના દર્શન કર્યા વિના મોઢામાં જો નૌકાર શ્રી વાપરે તો છઠનું પ્રાયશ્ચિત, અને ભગવાનની પૂજા કર્યા વિના જો હોય કદાચ પોતે ભોજન વાપરે તો અઠમના પ્રાયશ્ચિત આવે છે, એવું શાસ્ત્રકાર ભગવંતે કીધું છે. જો તમે જે દેશમાં જો દેશમાં તમારાથી જેટલું શક્ય તેટલું તમે કરતા હશો, આ તમે તમને શાસ્ત્રીય બોધ કીધું. અને એ વખતના સમયમાં એને મૂર્તિ બનાવી, દુઃખના અંદર એને પોતે ભગવાનને યાદ કર્યા, સુંદર મજાની ભગવાનની પ્રતિમા બનાવી અને ભગવાનની પ્રતિમા બનાવીને ફળ નૈવેદ્ય ચડાવીને ભક્તિ કરી. જંગલના હિંસક પ્રાણીઓ એની ભક્તિના સમયે ત્યાં આગળ આવીને બેસતા સિંહ હિંસકમાંથી અહિંસક બની ગયો. પૂર્વના જન્મમાં ભગવાનને કપાળમાં તિલક એને ચડાવ્યું હતું, એના પ્રભાવે દમયંતીને કપાળ ઉપર કુદરતી પ્રકાશ મળ્યો. રાતના જંગલમાં બી પ્રકાશ, કપાળનો કુદરતી તેજ. બાજુમાં એક આશ્રમ હતો, ઋષિએ જોયા કે આ બેન વિશુદ્ધ બ્રહ્મચારી બેન છે. આશ્રમમાં ક્યારેય કોઈ સ્ત્રીને પ્રવેશ અપાતો નથી, પણ આ બેન બહુ વિશુદ્ધ બ્રહ્મચારી લાગે છે, આ બેન સુંદરતમ જીવનવાળા લાગે છે. એટલે ઋષિઓએ એમના આશ્રમની અંદર એક ઓરડીમાં આ બેનને આશ્રય આપ્યો. 500 ઋષિના આશ્રમની અંદર ઋષિઓની વાચના ચાલીને દમયંતી ખૂણામાં બેસીને વાચના સાંભળતી હોય. શાસ્ત્રકાર ભગવંતો કહે છે ઋષિઓને જૈન ધર્મનો બોધ કરાવી આવી દુઃખદ ઘટનામાં પણ એને 500 ઋષિઓને દીક્ષા આપીને જૈન શાસન ભગીરથ કરાવ્યો. લાખો દુઃખ વચ્ચે પણ શાસનનો દીવડો ઝળહળતો રહે, આ જૈન શાસનનો પાયો છે. એક નાનકનું દુઃખ આવે તો ધર્મ જ બંધ થઈ જાય, કોઈને કહી ન શકાતું. પેલા દુઃખના નિવારણ કરો પછી ધર્મ કરીશ. એક વાત સમજી લેજો ભાગ્યશાળીઓ, ગમે તેટલું દુઃખ આવે ધર્મ બંધ કરી શકાતો નથી, ધર્મ ચાલુ જ રહીશ. દુઃખ આવે ત્યારે તો ધર્મ કરવાની મજા કરવાની હોય. સુખમાં તો બધા જ ધર્મ કરે, દુઃખમાં ધર્મ કરવાનો. આજે આપણો ગ્રંથ છે કલ્પસૂત્ર. કલ્પનો અર્થ છે આચાર. કલ્પ એટલે શું? આચાર. આપણો ધર્મ વાતો પ્રધાન છે કે આચાર પ્રધાન છે? આચાર પ્રધાન છે. આચાર એટલે ભગવાનના દેરાસરમાં કોઈ સાથે વાતો કરાય કે ન કરાય? તમે મૌન નથી લીધું, તમે મારી સાથે વાત કરો, જે હોય ચોખ્ખું બોલવાનું. ભગવાનની સામે દેરાસરમાં વાતો કરાય કે ન કરાય? કરાય.
તો તમને દરેક આત્મામાં ભગવાન દેખાતા હશે, કારણ કે તમે ભગવાન સાથે ની લોકો સાથે વાત કરો છો. બરાબર, બની શકે અહીંયા તીર્થંકરના આત્મા આવ્યા હોય ને એટલે બધા બીજા સાથે વાત. અચ્છા, તો જિનાલયમાં ભગવાન સાથે કઈ વાતો કરી શકાય? હું તમને છોડીશ નહીં. અમેરિકાનો DUS-160 ફોર્મ ભરતા ભરતા ઓલે 150 પ્રશ્નો મને એમાં પૂછ્યા હતા, 6 કલાક લગાઈ દેતા, હું તમને ન છોડવા. મને યાર લાવતા લાવતા તમે લોકો એટલી લેફ્ટ કરાવી છે ને, મારું મન જાણે છે. 3 વખત તો વિચાર આવ્યો કે આના કરતા મુક્તિ ઈઝી છે, સપોક્ષણીમાં જરાય વાર નહીં લાગે, આ બહુ ભારે છે. વત્સલભાઈ સાચું કહું, તમે તો રાતના વત્સલભાઈ ની હું હરામ કહી દીધી. હું દિવસે ત્યાં ફોર્મ ભરું, અહીંયા રાત મને કે હું ફોન લઈને બેઠો છું, અડધો કલાક એને ફોન કરું, આખી રાત એમને સુવા નથી થાય. એવા એવા પ્રશ્ન પૂછે. પેલા કે તમે ક્યાં ઉતરો, ક્યાં જવાના છો, ને મેં લખ્યું કે આ જગ્યાએ જવાનો છું. બે ફોન પછી આવે, તમે ક્યાં રહેવાના છો. અરે પણ જ્યાં જવાનો ત્યાં જ રહીને માણસ ભગવાન જાણે હું પૂછતા હતા, સમજણ જ ન પડે કે પાછા બે પાના જવાનું. પછી ખબર પડે, અરે આ તો આમ પૂછ્યું હતું ને, આપણે પાછું પૂછવું પડે, આમ લખ્યું બરાબર. તો કે ના ના એમ નહીં લખતા, આમને આમ લખજો. જે બુદ્ધિશાળી એ ફોર્મ નક્કી કર્યું DS-160, આના કરતા સપક્ષણી બહુ ઈઝી છે. સાચું તમને તમને કોઈ કહે ને કે મારે વિઝા લેવી, તો તમારે એમ કહેવાનું કે તું એક કામ કરજો, તારે મોક્ષમાં જો તો સીધો નીકળી જશે, આ ટ્રાફિક વાળું છે, ભયંકર ટ્રાફિક લાગ્યો તો મને કાંઈ વાંધો, એમ કરતા કરતા નીકળી જવાશ. કલ્પ એટલે આચાર, આચાર પ્રધાન ધર્મ. અહીંયા આચારની વાત છે, શાસ્ત્રની અંદર બતાવ્યું છે શ્રાવકના આચાર કેવા. પ્રતિક્રમણ કરે તો ઉભા ઉભા જ કરે, બેઠા બેઠા શક્તિ ન હોય તો ઠીક છે, બેસે જુદી વસ્તુ છે. જિનાલયમાં આવે તો આસાધનાનો ત્યાગ કરે, સામાયિકમાં બેઠો હોય તો સંસારની પ્રવૃત્તિનો ત્યાગ જ કરે. એનાથી પણ આગળ વધીને તમને કહું આચાર્યની એક વાત, શ્રાવકના ઘરની અંદર રોજ સુપાત્ર દાન થતું હોય એવો ભાવ. જોકે અહીંયા તો સુપાત્ર દાન ના થાય, પણ તમે ઇન્ડિયા આવતા હશો ત્યારે તમે કરતા હશો, સીધી વાત છે. અને એનાથી પણ આગળ વધીને વિચારી આચાર્યની એક સૂક્ષ્મ વાત કરીએ. જે આરાધના આપણે કરતા હોઈએ અને એ આરાધનાની અંદર જે આચારની સૂક્ષ્મતાઓ પ્રભુએ આપણને બતાવી છે, એક દ્રષ્ટાંત બતાવું. એક ભાગ્યશાળી જંગલની અંદર દેરાસર ઝૂંપડીમાં હતું, એ ઝૂંપડીની અંદર દીવો ચાલતો હતો, એ દીવાનો પ્રકાશ બહાર આવી રહ્યો હતો અને બહાર પડતા પ્રકાશમાં એને સંસારનો એક લેટર લઈ ગયો. એને દેરાસરમાં પણ નથી લખ્યો, દેરાસરનો પ્રકાશ બાદ કુદરતી આવતો હતો, એને પોતાની જાતે દીવો મોટો નથી કર્યો, પણ એને પ્રવૃત્તિ એટલી જ કરી કે જિનાલયમાં જે દેરાસરમાં દીવો ચાલતો હતો એ દીવાના પ્રકાશમાં પોતાનો સંસારનો લેટર લખ્યો. શું થયું? આલોચના કર્યાના મૃત્યુ પામવાના કારણે એ હજાર બહુ વાઘ, હજાર બહુ લાયન, હજાર બહુ ચિત્તા, હજાર બહુ ઊંટ, હજાર 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 બહુ જંગલના જંગલી પ્રાણીના ભાવમાં ગયો કે ક્યાંય જૈન શાસન ન મળે. પછી મનુષ્ય ભાવની અંદર આવ્યો, એ ભાવ એટલો બધો એને ચિંતાજનક પડ્યો કે એને સંપત્તિ ન મળે. એનો જન્મ થયો તો ઘરમાં સંપત્તિ જતી રહી. એમ કરતા 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 એક ભાવમાં પહોંચ્યો. કોઈ સાધુ ભગવાન મળે છે, એને કહે છે 1000 દિવસ તારે સાધના કરવાની, રોજ તને એક મોરનું પીછું મળશે, તારે 1000 પીછા ભેગા કરવાના, તું બચી જઈશ. 998 સુધી પોતે ઉભો રહ્યો, 999 એ દિવસે એની ઈચ્છા થઈ ગઈ કે યાર 2 દિવસ બાકી, જે કંટાળ્યો છું એટલે 2 પીછા સાથે ખેંચી લીધા. અને જેવા એ 2 પીછા ખીચડ ખેંચી લીધા એટલે એનું સાધના ત્યાં આગળ અટકી. પછીના કોઈ જન્મમાં જ્ઞાની ગુરુ મળે છે અને એને કહે સાહેબ હું કેમ આટલો દુઃખી છું, ત્યારે ગુરુ કહે છે પૂર્વના જન્મમાં તે દેવ દ્રવ્યનું ભક્ષણ કર્યું હતું, એના ફળ રૂપે તને આવી કક્ષા મળી છે, તું આલોચના કર, જિનાલય બંધાવ, પ્રાયશ્ચિત કર, તારું કલ્યાણ થશે, અને પછી એ પ્રમાણે કરવાથી એ ભાવમાં એની મુક્તિ થાય છે. મેં એક જગ્યાએ કીધું છે,
ધર્મ તારે પણ ધર્મ ડૂબાડ્યા. જે પ્રમાણે કીધું છે પ્રમાણે ફોલો ન કરીએ આ ધર્મ ડૂબાડી પણ શકે છે. જે પ્રમાણે કીધું છે પ્રમાણે કરીએ ધર્મ તારી શકે છે. આજે આચારની વાત, કલ્પસૂત્ર. આજે 10 આચાર બતાવવામાં આવશે. જો કે આચાર સાધુ ભગવાનને લગતા છે પણ આપણે જાણશું, કારણ કે આપણો ધર્મ આચાર પ્રધાન ધર્મ છે. એક બાજુ સાધુના આચાર છે, એક બાજુ શ્રાવકના આચાર છે. અને આજે ચિંતાજનક ઘટના છે કે આપણા આચારો ઢીલા થવા લાગ્યા છે. અને જે આચાર ઢીલો થાય ત્યાં ધર્મ ઢીલો થાય, અને જ્યાં ધર્મ ઢીલો થાય ત્યાં માન્યતા ઢીલી થાય. જ્યાં માન્યતા ઢીલી થાય તો પછી આપણી સૂક્ષ્મતાઓ બધી પૂર્ણ થઈ. પહેલા નંબરનું કલ્પ છે અચેલક કલ્પ. સાધુ ભગવંત માટે વાત બતાવી છે. એક બાજુ સાધુની વાત કરીશ અને આપણે શું લેવું એ શ્રાવકની વાત કરીશ. તમને ચાલુ વ્યાખ્યાનની અંદર કોઈ પણ વાત કરું તમને લેવા જેવી લાગે તો નિયમ લેવો તો લઈ લેજો. ન લો તો કોઈ ફોર્સ નથી, અને નિયમ ન પણ લો તો પણ ચાલશે. પણ જો એમ લાગે કે આ તો કરવા જ જેવું છે તો કરવા લાગજો. અચેલક કલ્પ. સાધુ પાસે કેટલા વસ્ત્રો હોવા જોઈએ? સાધુ જેટલા કપડા પહેરે છે એટલા જ વસ્ત્ર એમની પાસે હોવા જોઈએ. એક પણ વસ્ત્ર એમની પાસે એક્સ્ટ્રા ન હોવું જોઈએ. ચેલ એટલે કપડું, અને કલ્પ છે અચેલક. શાસ્ત્રોની અંદર આગમમાં એક દ્રષ્ટાંત છે. બંને ભાઈઓ જતા હતા અને રસ્તાની અંદર સાધુ ભગવાન જઈ રહ્યા હતા, એની સાથે જવાનું આવ્યું. એક નાગિન શ્રાવક, એક સોમિત શ્રાવક, બંને સગા ભાઈ હતા. નાગિન કહે છે આપણે સાધુ ભગવાનને સાથે લઈ લઈએ, આપણે એ ગામમાં જઈએ છે, સાધુને આવું છે તો લઈ લઈએ. સોમિત કહે છે નહીં, આ સાધુને નહીં લેવાય, કારણ કે સાધુ પાસે બે મુપત્તિ છે. શાસ્ત્ર કહે છે કે મુપત્તિ બે રાખે એ સાધુના આચાર નથી, આપણે નહીં લઈ શકીએ. બે મુપત્તિ રાખી તો શાસ્ત્ર કરે ના પડી. બહુ પ્રાચીન આગમની વાત કરું છું. નાગિન લઈ ગયો, સોમિત ન લઈ ગયો. સોમિતનો મોક્ષ થયો, નાગિન અનંત સંસારી ગયો. સમજણ પડે? હું શું કહેવા માંગુ છું, સ્વયં દીક્ષા લઈ ન શક્યા, પોતાના દીકરા દીકરીઓને દીક્ષા આપી ન શક્યા, પણ જેમને સંયમ લીધું છે એના સંયમના આચાર કેમ સરસ થાય એના માટેનો પ્રયત્ન વ્યવસ્થિત કરવાનો છે. શ્રાવકને શાસ્ત્રકાર ભગવંતોએ સાધુના માતા પિતા કીધા છે. કોણ છે આ સાધુના માતા પિતા? માતા પિતા શું કરે? નાનો દીકરો તોફાન કરતો હોય તો માતા પિતા એને કે તોફાન નહીં કરવાનું, એને ભણાવે ગણાવે તૈયાર કરે સર્જન કરે જગતમાં મોટો માણસ બનાવે. આપણે માતા પિતા છે સાધુ સાધ્વીજી ભગવંતોના, અને સાધુ ભગવંતનું જીવન આપણે એટલું ઊંચું લઈ જવાનું છે. સાધુ આટલા જ વસ્ત્ર રાખે એની સામે આપણે નક્કી કરવાનું છે. હે ગુરુદેવ, આપ એક વસ્ત્રમાં જો ચલાવો છો તો મારી પાસે, ભાઈઓને કહું છું, બહેનોને નહીં, પેલા ભાઈઓને, 10 જોડી થી વધારે કપડા મારી પાસે નહીં. સોમથી શુક્ર પહેરવાના, શનિ રવિમાં લોન્ડ્રી, બરાબર. એક પાર્ટી વેર, એક રાતના ફરવાનું, એક ઘરમાં ફરવાનું, એક ઓફિસમાં જવાનું, બહુ થયું. અને અહીંયા તો ક્યાં ચાલે જ ને બધું, અહીંયા ક્યાં કઈક છે. જે પહેરીને જોઈ જાઓ, લુંગી પહેરીને જશો તોય કોઈ બોલવાનું નથી. મેં જોયું અહીંયા આગળ બધાને ચાલે, અહીંયા આગળ મને ખબર છે. અહીંયા આગળ તમને જેમ કપડા ફાવે એમ પહેરી જાઓ. હવે ક્યાં તમારે પરિગ્રહ રાખવાના હોય, બોલો. ઠંડી ના કાંદે વધારે રાખજો, બહુ ઠંડીમાં ઠરી જાવ છો, બસ બોલો. હવે કાંઈ 50 જોડી કપડા કોનામાં? એક બેને નિયમ આપ્યો કે તમારે 150 જોડી કપડા રાખવાના. સાંભળું મેં શું કીધું, સમજણ મેળી? કેટલા જોડીની છૂટ આપી? 150 ઇનફ છે. ના પડી દીધી ધરા, આટલા ની ચાલ. મેં તું કેટલા? 750 આપો. મેં કેવું, તમે કઈ ઘરની અંદર ફેશન ડિઝાઇનિંગ કરો છો? પણ કે ના, આટલા તો જોઈએ જ ને. જીભું થોડું બોલો ને, જીભું થોડું જંજાળ જાજી.
હજાર નૂર મકરા અને લાખ નૂર કપડા આપણો સિદ્ધાંત થી મારા ગુરુ ભગવાન જો બે વસ્ત્રની અંદર સંયમ જીવન જો પાલન કરતા હોય હે નાથ મારી કપડાની મૂર્છાનો ત્યાગ કરો એટલું કહેવા માંગુ છું ઇન્ડિયામાં આવી જ્યારે પણ તમે શોપિંગ કરો તો પહેલા તમારે ભગવાનના માટે કોઈ શોપિંગ કરવાનું અને પછી તમારા માટે શોપિંગ કરવાનું પહેલું શોપિંગ મારા ભગવાનના કારણ શું મારો જે ક્રેઝ છે શોપિંગ કરવાનો મને જે શોપિંગ કરવું આટલું બધું ગમે છે મારે તેનો રાગ તોડી દેવો છે બસ એ કારણ બીજું કોઈ કારણ અને એને તોડવા માટે જ આ પ્રવૃત્તિ બતાવે છે આ પ્રવૃત્તિ માટે એક નાનો પ્રયાસ કરીએ અચેલક કલ્પ આપણે જીતી જઈએ 24 તીર્થંકરના શાસનમાં પહેલા નંબરના શાસનમાં રુજુ અને જળ પ્રાણી વજ્રા તીર્થંકરના શાસનની અંદર રુજુ અને પ્રાજ્ઞ અને ભગવાન મહાવીરના શાસનમાં વક્ર અને સાધુ ભગવાન બહાર ગયા હતા અને ગુરુએ કીધું કેમ લેટ આવ્યા બહાર જઈને ઠંડી ભાન ભૂમિ ગયા હતા સાહેબ રસ્તાની અંદર નટ જોવા માટે ઉભા હતા નહીં આપણે સાધુ થઈને નટ જોવા ન ઉભા રહેવાય આ હું તમને પહેલા ભગવાનના વખતના રુજુ અને જળ પ્રાણીની વાત કરું છું થોડા દિવસ પછી પાછા લેટ આવ્યા અને ગુરુએ પૂછ્યું ભાઈ લેટ કેમ આવ્યા તો કે સાહેબ નટડી જોવા ઉભા હતા એટલે ગુરુએ કીધું જો મેં તમને નટ જોવાની ના પાડી હોય ને તો નટડી પણ નહીં જોવાની જી સાહેબ અમને ખબર નથી આજ પછી અમે નહીં જોઈએ જળ હતા જળ એટલે અજ્ઞાની પણ રુજુ હતા એટલે આપણે કઈ કહીએ ને તો મજા વત્સલભાઈ એક ગંભીર વાત કહેવા માંગુ છું મોક્ષમાં જવાના માર્ગની અંદર ક્રમ બતાવ્યો છે એમાં લખ્યું છે કે કેવો વ્યક્તિ મોક્ષમાં જાય નંબર 1 શ્રાદ્ધ શ્રદ્ધાવાળો નંબર 2 માર્ગમાં રહેલો નંબર 3 અવક્ર પરિણામવાળો નંબર 4 પ્રજ્ઞાપનીય બાકીના બધા હમણાં નથી બોલતો હું પ્રજ્ઞાપનીયની એક વાત કહેવા માંગુ છું મારે તમને કઈ કેવું છે અથવા સંઘના કોઈ પણ વ્યક્તિને તમને કઈ કેવું છે તેને એટલો કોન્ફિડન્સ હોય એને હું કહી શકીશ એને કહેવામાં કોઈ વાંધો જ નથી સમજાયું શું કહેવા માંગુ છું તમને કહેવા માટે નહીં તમને કહેવા વખતે ગુરુને કે કોઈ પણ વ્યક્તિને ડર ન લાગે એ આપણા ઘરનો જ વ્યક્તિ જેને કહેવાય બહુ સરળ આત્મા છે આવી છાપ જ્યાં સુધી આપણી પેદા ન થાય ત્યાં સુધી આપણા માટે મુક્તિ નથી આ સમર્પણ આ સમર્પણ જોઈએ નેમિષેશ્વરજી મહારાજના શિષ્ય ઉદયેશ્વરજી મહારાજા રાત્રે 2 વાગ્યાના સમયની અંદર નેમિષેશ્વરી દાદા પડખું ફેરવતા બોલ્યા ઉદય બામલાવ ઊંઘમાં બોલ્યા બાજુમાં સુનારા ઉદયેશ્વરી મહારાજ બામ લઈને ઉભા રહી ગયા 2 વાગ્યા 3 વાગ્યા 4 વાગ્યા 5 વાગ્યા 5:10 થઈ ગુરુ ઉઠ્યા એ ઉદય અહીંયા કેમ ઉભો છે ગુરુદેવ આપે બામ મંગાયો મારે કઈ કામ નથી જા અને ઉદયેશ્વરી મહારાજને મનની અંદર એક વિકલ્પ પણ પેદા ન થયો સમર્પણ અને એનું ફળ જ્યારે ઉદયેશ્વરી મહારાજની બંને આંખોમાંથી તેજ ગયું પ્રજ્ઞાચક્ષુભાઈના ત્યારે પણ દેરાસરને ખાલી દિવાલ ટચ કરાવો આખા જીનાલેમાં કેટલા દોષ છે બધા ભૂલી બતાવો સમર્પણની આ તાકાત છે ગુરુ પ્રત્યેનું સમર્પણ આજે આવી રુજુતા અને પ્રાજ્ઞતા આપણી પાસે હોવી જરૂરી છે આવી સરળતા કેળવો તમારી ભૂલ કોઈએ તમને બતાવી હોય તો પહેલા હું તમને સોરી કહું છું હું તમને માફી માંગુ છું ભાવત પડી જાય એટલા બધા બઠ્ઠર છીએ આપણે કે લોકો પહેલા સોરી કહેવું પડે પછી આપણને કેવું પડે નહીં રામચંદ્ર સુરેશ્વરજી મહારાજ કહેતા હતા કે તમારી ભૂલ કાઢનાર અને તમારા દોષો બતાવનાર તમારા માટે દુનિયામાં સૌથી મોટો ઉપકારી છે એ પણ પૈસો લીધા વિના તમને પાપથી બચાવે છે મે ક્યાં કેના ચાહતા હું એક વાર સમજ દીજે રામચંદ્ર શ્રી મહારાજ કહેતે થે તુમ્હારી ભૂલ નિકાલને વાલે ઓર તુમ્હારે દોષ કહેને વાલે દુનિયા મેં સબસે બડે તુમ્હારે ઉપકારી હે ક્યોં ક્યોંકિ બિના પૈસા લેકર વો તુમ્હારે પીછે પડકર તુમકો પાપ સે બચાતા એટલે આનો અર્થ એમ નથી કે બે ચાર દુશ્મન ઉભા રાખવા પાછું ઊંધું પકડશો એટલે હવે બે ચાર દુશ્મન રાખવાના ને સાહેબ એટલે આપણી પાછળ જ ફર્યા કરે એસા નહીં
कोई भी व्यक्ति अपनी जो छोटी सी भी गलती होती है तो कहने का अधिकारी है, और वो कह सकते हैं सबके सामने। तो समझ लो, जिस दिन गुरु सबके सामने तुम्हारी प्रशंसा करते हैं तो समझ लेना है मुक्ति से हम बहुत दूर है, मगर जिस दिन गुरुदेव सबके सामने तुम्हारी निंदा करते हैं, तुमको डांटते हैं, तुमको गलत शब्द से बुलाते हैं, तुमको कहते हैं कुछ भी, तो समझ लेना है मौत किन भाव में है, क्योंकि गुरु ने सबके सामने मेरी पात्रता पहचान ली है। मैं क्या कहना चाहता हूं समझ में आ गया? બીજા ભગવાનના શાસનના સાધુ રુજુ અને પ્રાગ્ન નટ જોવા માટે ગયા, પાછા આવ્યા એટલે ગુરુએ પૂછ્યું કેમ ભાઈ વાર લાગી? તો કે સાહેબ રસ્તામાં નટ જોવા પાતા, તો કે સાધુ થઈને નટ ન જોવાય જી, નેક્સ્ટ વખત નટડી નાખતી હતી, સ્વયં વિચારી લીધું જો નટ જોવાની ના પાડી હોય તો નટડી તો ના જ જોવાય, અને આવી ગયા। ભગવાન મહાવીર સ્વામીના સાધુનું દ્રષ્ટાંત બતાવ્યું છે, ગયા છે રસ્તા પર નટ જોવા ઉભા રહ્યા, પાછા આવ્યા, ગુરુએ પૂછ્યું લેટ કેમ થયા? કે સાહેબ રસ્તામાં નટ નાચતો તો ઉભા રહ્યા, આપણાથી નટ નો જવાય, ઠીક છે નેક્સ્ટ ટાઈમ નહીં જોઈએ, નેક્સ્ટ ટાઈમ નટડી નાચતી હતી જોવા ઉભા રહ્યા। પાછા આવ્યા, ગુરુએ કહ્યું કે કેમ ભાઈ લેટ આવ્યા? તો કે સાહેબ નટડી જોવા ઉભા હતા। ગુરુએ કીધું કે ભાઈ નટ જોવાની ના પાડી હોય તો નટડી તો ન જોવાય ને, તો કે તમારે પહેલેથી કેવું જોઈએ ને, તમે તો ખાલી નટની ના પાડેલી, નટડીની ના થોડી પાડેલી, ખુલાસા કરવા પડે। અધરતા જવાબમાં મેં સમજી આ લક્ષણ વક્ર અને જળ પ્રાણી, સમજવાની કોઈ વાત નહીં, અને નાનકડી વાત કરીએ તો ચાર આર્ગ્યુમેન્ટ સામે આવે, એક વાત બતાવજો ચાર તો જવાબ તમને તૈયાર મળે। કોઈને કઈ કહી શકાતું નથી, માતા પિતા દીકરાને કહી શકતા નથી, માતા પિતા દીકરાની વહુને કહી શકતા નથી, દીકરાની વહુ પોતાના ધાર્યું કરતી હોય, દીકરી પોતાની દુનિયામાં ફરતી હોય, આ કાળ છે, અને આવા કાળમાં શાંતિથી પછી બેસી જવાનું, કોઈને કઈ કહેવું નથી, ભાઈ આપણામાં જ આપણે કહી દો બીજું શું, એગોહમ નથી મેં કોઈ ના મનસ કસય। સંધારા પોલિસીમાં લખ્યું છે નવીનભાઈ, જ્યારે જગતમાં તમારું પુણ્ય નબળું પડી જાય અને આ જગત ની અંદર જયારે તમને કોઈ સાંભળનાર ન મળે ત્યારે શું કરવાનું? તો શાસ્ત્રકાર ભગવાન કહે છે એ બાનામાં સરી પડો, એગો હમ નથી મે કોઈ અને ના અહમ અન્નસ કસય, હું એકલો છું, મારું કોઈ નથી અને હું પણ ક્યાં કોઈનો છું, સમજાય ગયું? બરાબર, પુણ્ય ચાલે છે ત્યાં સુધી જગતમાં ચાલતા રહો, પુણ્ય પરવારે ત્યારે જગત થી બહાર થઈ। બીજા નંબરનો કલ્પ ઔદેશિક કલ્પ, બહુ ગંભીર વાત કરી રહ્યો છું, સાધુના નિમિત્તે ઉદ્દેશ કરીને જે પણ કંઈ બનાવ્યું હોય સાધુ દોષિત બને છે, આજે બહુ પ્રોબ્લેમ છે, સાચું કહું ઇન્ડિયામાં બી બહુ પ્રોબ્લેમ છે। સમુદાય કુટુંબ હતા, ઘરની અંદર ઘણા બધા લોકો એક રસોડે જમતા હતા ત્યારે બધું મહાત્માને નિર્દોષ મળતું, આજનો સમય ઘર મોટા છે, માણસો ઓછા જ, તપેલી નાની જ, એમાં વળી હસબન્ડ ચોકલેટી કલરના ભાત ખાય, બેનો ડાયટ કરતી હોય, ડાયટ વાળા ડોક્ટરો તો સવાર સાંજ દૂધીનો સૂપ પીઓ, મકાઈનો સૂપ પીઓ, બીજું કઈ આપે, અને એમાં સુપાત્રદાનનો લાભ લેવાનો હોય તો હાલત શું થાય? મારી સામે મેં સાંભળ્યું હતું એક દિવસ શ્રાવિકા બેન મહાત્માને વિનંતી કરી સાહેબજી ઘરે પધારજો, સાહેબજી કીધું વર્તમાન જો, સાહેબજી ન ગયા, નેક્સ્ટ ડે આવીને કહે છે સાહેબજી તમે મારા ઘરે કેમ ના આવ્યા, મારે રસોઈ ફેંકી દેવી પડી। મેં મારી સામે સાંભળેલા શબ્દો જો સાચું બોલતો, મેં પૂરી રસોઈ બનાવી હતી, દાળ ભાત શાક રોટલી સાહેબજી આપ આવ્યા નહીં, મારે ફેંકી દેવું પડ્યું મોંઘવારી। હવે આનું તમને આ કલ્પ સમજાવું છું, શાસ્ત્રકાર ભગવાન તો કહે છે સાધુ માટે કઈ પણ બનાવાય નહીં, શ્રાવકો શું ચિંતા કરશો બોલો, વિયારધામ પણ મહાત્મા માટે થયા છે એ પણ દોષ, આપણે ઘરે જે વાપરતા હોય વપરાવો તો આપણું તો મન ન ચાલે, કારણ કે કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ ને બીપી આ ત્રણ તો ઘર ઘર ની અંદર અત્યારે ઘર કરી ગયા છે, ચામાં સાકર નહીં। સાધુ ભગવંત ને ત્યાં આગળ સોમવારે આઠમના એકાશનો કે ઉપવાસ કરવો હોય અને સાતમના દિવસે રવિવારનો દિવસ આવ્યો હોય
અને સાંજે ગોચરી ન હોય તો સાધુ ભક્તો બપોરની ગોચરી લાવીને રાખી મૂકે, સાંજે થોડું ઘણું વાપરે. શાસ્ત્રકારે ના પાડી છે. કુખી સંબલો સાવ હોય, સાધુ ડબ્બીમાં ન રાખે, સાધુ કુક્ષીમાં રાખે. કુક્ષી એટલે પેટ. આપણા કારણે સાધુનું જીવન કેવું ચિંતાજનક થઈ ગયું. શ્રાવક તરીકે આપણી ફરજ છે સાધુના આચાર સંપન્ન બનાવવા. નંબર 2, હવે આપણા જીવનમાં શું કરીએ? સાધુ માટે જેમ નિર્દોષ, તેમ આપણા માટે પણ તમે ઉનોદરી વ્રત ચાલુ કરો. ઉનોદરી વ્રત એટલે શું? ઉનોદરી વ્રતની વ્યાખ્યા બતાવી છે શાસ્ત્રકાર ભગવંતોએ. ઉનોદરી એટલે જેટલી ભૂખ છે એના કરતા થોડું ઓછું વાપરવું. શું કીધું? જેટલી ભૂખ છે એના કરતા થોડું ઓછું. જો કે આ તો તમારે બહુ ઈઝી છે, કઈ મળે જાતે મને કંટાળો આવે. તમને તો ટેવાઈ ગયા છો, બહુ ખબર નહીં પડતી, બાકી આમ તો કંટાળો આવે. આપણે ઇન્ડિયામાં હોય તો કેવું આમ બધું મમ્મી બનાવીને મૂક્યું હોય ને બધું, પત્નીએ બનાવ્યું હોય તો આમ ખાવાની મજા આવે. એક આમ દૂધ લઈને એમાં કંઈક નાખી દેવું, સિરિયલ શું છે હલાવી નાખે, ઓટ પી લેવાનું, ચાલતી પગલે ડગલે પગલે કોફીઓ મળે. મગના ડુંગરાઓ, રામની નદીઓ તો અહીંયા હોય જ નહીં. નાનું મોટું નાનું મોટું આવું કઈ મળ્યા કરે ને, આવું જે મળે એના કારણે આપણું કામ ચાલ્યા. એટલે ઉનોદરી તો સારી થાય છે, પણ તમારે કઈ ઉનોદરી કરવાની? કોઈ પણ વસ્તુ વાપરીએ તો ટેસ્ટ નહીં લેવાનો. આમ પેલી વખત રૂપ ચાખો ને, ચાખવાનું નહીં. હા, તમારે રસોઈ બનાવતા ચાખવાનું, પાછું ધ્યાન રાખજો. અહીંયા બધી મને ફરિયાદો આવશે. આજથી બહુ ફાસ્ટ છે ઈમેલ ની સિસ્ટમ, બહુ ફાસ્ટ છે અહીંયા. તમે ચાખજો, પરંતુ વાપરવા માટે બેસીએ તો ત્યારે એટલું યાદ રાખવાનું, જ્યારે પણ જમવા માટે બેસીએ ત્યારે યાદ કરવાના કે સાધુના પાત્રામાં જે આવે તે વાપરી લે છે. હું વાપરવા માટે બેસું ત્યારે મરચું મીઠું કંઈ પણ ઓછું હોય મારે બોલવાનું નહીં, વાપરી લેવાનું. વાપર્યા પછી કદાચ કોઈ વાપરનાર એને કહેવાનું કે રસોઈ જરા કેવા જોઈ લો, કંઈ ઓછું લાગે છે. પણ તમે જ્યાં સુધી વાપરતા હો તમારે કોઈ વસ્તુની ડિમાન્ડ નહીં કરવાની, મીઠું છે કે નથી. તમારે એમ સમજાવવાનું, કોઈ નવા દેશમાં નવી વાનગી વાપરી રહ્યો છું, ખબર ન પડી. એક દીક્ષાર્થીની મેં એક્ઝામ લીધેલી, મને દીક્ષાર્થીની એક્ઝામ સોંપવામાં આવેલી કે આ દીક્ષાર્થીને દીક્ષા આપવી કે ના આપવી. 11 એક્ઝામ લેવાની, તેમાંની એક એક્ઝામ હતી મારી સાથે જમવા માટે બેઠા. શાકની અંદર મેં આટલું મીઠું નાખ્યું, ડટ શું કરો છો? ડેરિંગ કરવું પડે. મારે ખાલી એટલું જ ચેક કરવાનું હતું કે હું મીઠું નાખું છું ત્યારે એનો પ્રતિભાવ શું થાય છે. અને મેં શાકની અંદર મીઠું હતું તો બી આટલું મીઠું વધારે નાખ્યું. હું વાપરી ગયો, ચિંતા નહીં કરતા. તમારી બી એક્ઝામ સરસ રહી, ચિંતા નહીં કરતા. દીક્ષાર્થીએ ખાલી આમ મને જોયા પછી વિચાર્યું ને આમ મોઢામાં ટેસ્ટ કર્યો, આઉટ. બે ગુના નોંધાઈ ગયા, કે એને મારી થાળીમાં નજર કરી, અને બીજા નંબરનો ગુનો મારા ટેસ્ટની સામે એને પોતાનો ટેસ્ટ ચેક કર્યો. દીક્ષાર્થીની દીક્ષા કેન્સલ થઈ. એને 3 વર્ષ હજુ પરીક્ષા આપી. કારણ કે સાધુ ભગવંતના જીવનમાં નિયમ છે, પાત્રામાં વાપરવા માટે બેસે ત્યારે બાજુવાળાના પાત્રામાં શું આવ્યું છે એ જોવાનો અધિકાર નથી. આ આચાર છે આપણો. સમજાઈ ગયો? એ બરાબર ઔદેશિક કલ્પ ખ્યાલ આવી ગયો. આગળ ચાલુ સહ્યાતર કલ્પ. સાધુ ભગવંતો જેમના ઘરે ઉતરે એમના ઘરે આજે ઉતર્યા હોય તો આજની એક રાત જ્યાં પસાર કરી હોય આવતીકાલે એમના ઘરની ગોચરી પોતે બોલી શકે નહીં અને વાપરી શકે નહીં. જેમના ઘરે ઉતરે એમના ઘરનું સહ્યાતરનું ઘર કહેવાય, એ ઘરની અંદર ઉતરી ન શકે. પછી ઓપ્શન છે કે કદાચ ત્યાં જ રહેવાનું થતું હોય તો કોઈ શ્રાવકના નામ લઈને એક પૈસા ભરાવી દે, અથવા સહ્યાતરની કલ્પના બીજાને કરીને કહી દે. દાખલા તરીકે અવત્સર ભાઈ હોય, મનહર ભાઈ હોય, આ વિશાલ ભાઈ હોય, જો ત્રણના નામ જ આવડે છે, તમારા નામ નથી લેતો, પણ તમે એમના કે તમારું નામ કહી દેજો, અહીંયા વિઝિટિંગ કાર્ડ રાખીશ. મારે એવું થયું એક વાર, કર્ણાટક ની અંદર એક ગામ એચબી અલી હકરી બમ્મણ અલી, મારે જરા નામ લખી બેસવું પડે, આમ નામ મારે વાંચવું પડે, હકરી બમ્મણ અલી, ત્યારે નામ યાદ રહે. 8 દિવસ સુધી નામ જ ગોખતો હતો, ગામનું નામ હકરી બમ્મણ અલી, એચબી અલી બોલતા બોલતા ધમ નીકળી ગયું. હવે મારે સાહેબ વત્સલભાઈ ના ઘરે ઉતરાવે તો વત્સલભાઈ એમ કે સાહેબજી લાભ આપો, તો સાહેબજી કે છે સહ્યા કરશું. એટલે વત્સલભાઈને જગ્યા આપવાનો લાભ મળ્યો પણ ગોચરીનો લાભ ન મળી શક્યો.
પણ વત્સલભાઈ આપ શોર્ટ નહીં કરવાનો, સહ્યાત્રનો લાભ મળ્યો આનંદ છે ગુરુદેવ, આજે મને એ લાભ તો મળ્યો મને બહુ ખુશી થઈ. શ્રાવકો ધર્મશાળા નહીં, શ્રાવકો ઉપાશ્રય બનાવે ધર્મશાળા પછી, કારણ કે ઉપાશ્રયમાં માત્ર આરાધના જ થાય. જાપાનની અંદર સરકાર ફેમિલી છે, મેનકાબેન નીતિશભાઈ સરકાર, જીવનનો નિયમ 108 ઉપાશ્રયમાં લાભ લેવા. અને આજે ભાગ્યશાળી પરિવારે ઇન્ડિયામાં દુનિયાના ક્ષેત્રોમાં કેટલાય ઉપાશ્રયો નિર્માણ કર્યા, ક્યાંક ને ક્યાંક નાનો મોટો લાભ લેવા, આખો ઉપાશ્રય એમ નહીં ક્યાંક પણ લાભ લેવા છે ને. આ કાળ મેં કીધું તું ને બહુરત્ના વસુંધરા, આ કાળ ની અંદર તમને રત્નો મળશે. કેવા કેવા નિયમ લોકોએ લીધા હોય, કારણ કે ઉપાશ્રયમાં તો સામાયિક પ્રતિગમન અને ગુરુદેવ પધારશે, સંપૂર્ણ આરાધના સિવાય ઉપાશ્રયમાં જમણવાર ન હોય, ઉપાશ્રયની અંદર બીજી કોઈ ક્રિયા ન હોય, માત્ર પૌષજ સામાયિક પ્રતિગમન આ જ ક્રિયા થતી હોય, આવા ઉપાશ્રયનો લાભ લે. પૌષજ શાળા બનાવતા અને એની અંદર લોકો આરાધના કરે. આજે આ કેમ્પસ જેમને પણ બનાવ્યું છે કેટલા મોટા લાભાર્થી છે ખબર છે, જેમને પ્રેરણા કરી, જો માર્ગદર્શક બન્યા, જે શ્રાવકોએ આ જીવ્યું અને પછી જેટલા લોકોએ મહેનત કરી, આજે આ જેટલી પણ આરાધના થશે ને, એ બધા આરાધનાના કેટલાક અંશ એ લાભાર્થી પરિવાર. તમારે અહીંયા એવું જ છે ને, પગાર આવે તો અમુક કપાઈ જાય મેડિકલ, શું છે બધું, ચાલો ઇન્ડિયા પાછા, બધું હું માંડું બધું કપાઈ કપાઈ ને આવે, ત્યાં પૂરું મળશે, એક પણ કપાશે નહીં, તમારે આપવું જ આપવાનું, બાકી આવું હું નક્કી કરો કઈક ને હાથમાં આવે કઈક, બધું પહેલેથી જ ખવાઈ જાય છે, પાછા તમે ઇન્ડિયામાં બધું ખાય છે, શું ખાય છે, તમારે બી ખવાઈને જ આવે છે. આજે મને કહો છો ઇન્ડિયામાં બધા ખાનારા બેઠા છે, પણ ખાવા ખાવામાં ફરક છે. કેવો લાભ, શાસ્ત્રમાં બતાવ્યું છે, પાત્રને અન્ન આપે, પાત્રને પાણી આપે, પાત્રને સ્થાન આપે, પાત્રને આસન આપે, પાત્રને સૈયા આપે, પાત્રને મકાન આપે, પુણ્યાનુબંધી પુણ્ય ઉત્પન્ન કરે, એને ઘર નહીં, એ લાભાર્થી પરિવારોએ, શરૂઆતના આગેવાનોએ આપણને જગ્યા આપી, આપણા માટે કેમ્પસ ધર્મનું બનાવ્યું, આ જેટલી પણ આરાધના થાય ક્યાં લઈ જશે, કેવું ભાતું બાંધશે, કેવું પુણ્ય ઉપાર્જન કરશે. હવે આપણે શું કરવાનું, એ તો લઈ જશે, આપણે એક કામ કરવાનું, આપણે એમની અનુમોદના કરવાની, એટલે થોડુંક આપણને મળે પાછું, વાણ્યા છીએ રસ્તા કાઢવાના, ગયેલું એ પાછું આવવું જોઈએ, સમજાય છે હું શું કહું છું, આપણે એમની અનુમોદના કરીએ એટલે પાછું થોડુંક આપણી પાસે, પુણ્ય તો વધારવાનું જ, એ બધું બાહ્ય, આપણે પુણ્ય વધારવું છે, એ તો બધું કરવાનું જ, એ તો તમે કરો જ છો, સાથે આ કરો આગળ ચાલે. સહ્યાતરની સામે આપણે શું કરશું, બસ એટલું જ કહેવા માંગુ છું, આપણી પાસે કોઈ મકાન હોય, કોઈ ઘર હોય, સંપત્તિ હોય, ધર્મશાળા હોય, કોઈ પણ જગ્યાએ આપણે સુંદરતમ લાભ લેવાનો. હોટલ બનાવવાની વાત નથી કરતો, ધ્યાન રાખજો, ધર્મનું કેમ્પસની કોઈ પણ ક્ષેત્રની અંદર આપણે યોગદાન કરવાનું, આપણે એક નાની આંબેલ શાળા બનાવી, કે નાનકડી ભોજનશાળા બનાવી, કે સાધુ સાધી ભગતો નાનકડો ઉપાસને બનાવ્યો, કે પછી જે હતું એને મેન્ટેન કર્યું, તો એક સહ્યાત્ર તરીકે આપણી પણ એક શ્રાવક તરીકેનું કર્તવ્ય અદા થશે. નંબર 4, રાજપિંડ. ગુરુ ભગવાન તો બધાને ઘરે વોરી શકે, પણ રાજાના ઘરની અંદર જઈને ક્યારે પણ વોરી ન શકે, કારણ રાજાની રસોઈમાં ક્યારે પણ ઝેર ભળવેલ હોય. અને નંબર 2, રાજાને ત્યાં 32 શાક ને 33 પકવાન હોય, ન આપી શકે. કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજનો ભક્ત કુમારપાળ રોજ રડતો હતો, ભગવાન હું 18 દેશનો અધિપતિ કેમ બન્યો, હું મારા ગુરુ માટે ક્યારે પણ ગોચરી ઓરાવી શકતો નથી, એને અફસોસ હતો. સાહુ સુ સંભી ભાગો ન કહો તવ ચરણ કરણ જુતે સુ સંતે પાસુ અદાને તમ નિંદે તમ ચ કરી. અર્થ આવડે છે વત્સલભાઈ કથાનો, ઘરની અંદર ગોચરી બની છે, માર સાહેબને વોરાવી શકાય તેવી ગોચરી છે, ઉપાશ્રયમાં મહાત્મા બિરાજિત છે, તમારા ઘરે ગોચરી છે, અનુકૂળ ગોચરી છે, ઉપાશ્રયમાં ગુરુ ભગવંત બિરાજે છે,
પ્રમાદ અને આળસ વાળા થઈને આપણે ગુરુદેવને વિનંતી ન કરી એના પણ કર્મના બંધન આપણે લાગે છે. સાહુસુ સંભી ભાગો ન કહો તવ ચરણ કરણ જુતેશ. તપ સંયમ અને કરણ સિદ્ધિ નું પાલન કરનારા સાધુ ભગવંતનો આપણે વ્યાવચ ન કરી, ભક્તિ ન કરી. સંતે ફાસુ અદાને, ઘરમાં ગોચરી અનુકૂળ હોવા છતાં પણ તમ નિંદે તમ ચ કર્યા. રોજ બપોરે રસોઈ બન્યા પછી મનમાં એક વખત વિચાર કરવાનો કે મને સુપાત્ર દાનનો લાભ ક્યારે મળશે. આ ક્ષેત્રમાં આપણે સુપાત્ર દાન કરી શકવાના નથી, વાત 100% એ સાચી, પણ આપણે ભાવ તો કરી શકશું ને કે આટલી રસોઈ બનાવ્યા પછી મને સુપાત્ર દાનનો લાભ ક્યારે મળશે. બસ જો કેવું પુણ્ય વધે છે, એવું પુણ્ય તપશે કે અનાયાસ ઇન્ડિયા પહોંચ્યાશો ને તમને ગુરુદેવને વરાવવાનો મોટો લાભ મળી જશે, કલ્પના પણ નહીં માં. મુંબઈની અંદર એક શ્રાવક દાનુથી વાપી પછી એની ગાડીમાં ડિક્કીની અંદર ડ્રાયફ્રૂટની સિઝનની અંદર ડ્રાયફ્રૂટના ડબ્બા ભરેલા હતા અને એ વ્યક્તિ રસ્તામાં જતા મહાત્મા રસ્તામાં મળે, સવારે રોજ નીકળે ગાડીમાં અને રસ્તામાં વિહાર કરતા ગુરુદેવ મળે સાહેબજી ઉપર, પથે નંદામી સાહેબજી લાવા સાહેબજીને. અને એ એટલો બધો પ્રતિષ્ઠિત શ્રાવક છે કે કોઈ ગુરુદેવ ના પણ ન પાડે. દાનુથી વાપીમાં બધી જ જગ્યાની ઓળખાણ, એ મહાત્માના માટે બધું જ કરી શકે અને વોરાબે એટલે આ એનો હાથ પડે એટલે એ આ મૂઠો હોય અને મહાત્માને ના ન પાડી શકે. વિચારો એ શ્રાવકની કેવી પ્રતિષ્ઠા હશે. ગુરુદેવ વોરે જ આ ઉનાળાના ઋતુની અંદર એની પાછળ ડિક્કીની અંદર 11 વોટર બેગમાં પાણી ભરે, ઉકાળેલું પાણી વહેલી સવારે ઉઠે, પાણી ગરમ કરે, પાણી ઠારે અને રસ્તામાં નીકળે. મારા સાધુ આ ગરમીમાં નીકળ્યા હોય અને રસ્તાના વિહારની અંદર એમને એક ગ્લાસ મારા ગુરુદેવને પાણીનો આગળ ધોકેલો એ નીકળે. જોગિંગ કરવાને વોકિંગ કરવાને ગુરુદેવને શોધવા નીકળે છે. ઔર રત્ન વસુંધરા પ્રકાશભાઈ નામ છે. આગળ ચાલી રાજપિંડની સામે આપણે શું શાસ્ત્રકારોએ કીધું છે, બધે ઓળખાણ રાખવાની, પણ જે બહુ મોટા માથા હોય એની સાથે લિમિટમાં સંબંધ રાખવો. સમજાઈ ગયું? એની દોસ્તી સારી પણ અને એની દોસ્તી જો રૂઠે ને ખરાબ. આથી 8 વર્ષ પહેલા ઉદ્ધવ ઠાકરેનું બહુમાન કરેલું દાદર સન્માન તિલક કરેલું છે અને આજે એ જ માણસે આપણા કેમ્પસમાં જવું કે ઠીક છે. અજ્ઞાનીની જો સાથે ક્યારેય બહુ ચર્ચા નહીં કરવાની, આપણે આપણી આરાધનામાં રાખી શકો, આપણે ક્યારેય નિંદા નહીં કરવાની. અજ્ઞાની જીવો છે, ગાંડાઓ છે, એની વિચારણા બહુ નહીં કરવાની. આપણે એક જ વિચાર કરવાનો, પ્રભુ મને એવું પુણ્ય આપ, એવી શક્તિ આપ કે તારા શાસ્ત્રોનો જય જયકાર કરો. બસ ભાવના મનમાં દ્વેષ નહીં કરવાનો. શાસ્ત્રકાર ભગવંતે કીધું છે ક્યારે પણ દ્વેષ ન કરાય. શાસ્ત્રમાં આચારાંગ સૂત્રમાં એક વાત છે, સાધુ ભગવાન જયારે નાવડીમાં જઈ રહ્યા છે અને નાવડી મધ દરિયે પહોંચે ને કદાચ ઉપદ્રવ થવાની શરૂઆત થાય તો લોકો કે નાવડીમાં ઉપદ્રવ કેમ આવે છે, આ સાધુના કારણે આવે છે. સાધુએ નાવડીમાં બેસવાનું હોય તો પહેલા નહીં ચડવાનું, છેલ્લે પણ નહીં બેસવાનું અને બારીવાળી કોઈ પણ એટલે કે બોર્ડરવાળી કોઈ પણ જગ્યા પર નહીં બેસવાનું. કેમ? પહેલા બેસે તો ગાડી સ્ટાર્ટ કરવાનો દોષ એમને લાગે, છેલ્લા બેસે કદાચ પડી જવાનો ડર લાગે, સાઈડ પર બેસે અધ દરિયે પહોંચે ને કદાચ નાવડી ચાલે તો હલેસા મારવા પડે. સાધુ નાવડીમાં બેસે, ઈડાવયા કરે અને ઇન્દ્રિયને સંકુચિત કરે, શરીર પણ ન હલાવે, નૌકાના ધ્યાનની અંદર મગ્ન કરી નાખે અને શરીરે પણ ન હલાવે. કારણ કે હલીશ નાવડી હલશે, નાવડી હલશે નીચે કાચું પાણી છે, એના જીવો કિલામ ના પામશે. હલવાનું નાવડીમાં બેઠા બેઠા મધ દરિયે પહોંચ્યા અને કે નદીએ પહોંચ્યા અને એ વખતના સમયની અંદર કદાચ બધાને ગુસ્સો આવે કે આ સાધુના કારણે તકલીફ થાય છે. સાધુ સમજાવે કે ભાઈ હું કઈ પ્રોબ્લેમ નથી કરતો. લોકો ન જ સમજે એટલીમાં અને લોકો ગુસ્સો કરતા હોય તો મૌન રહે, એમાં પણ લખે છે શાસ્ત્રકાર કે નાવડીમાં બેઠેલા તોફાની માણસો જો સાધુને ઉપાડીને નદીમાં ફેંકવાની કોશિશ કરે તો સાધુ કે તમે મને ન ફેંકો, હું જાતે જતો રહું છું.
કારણ કે તમે ફેંકશો તો તમારો જે ફોર્સ હશે, હું પાણીમાં પડીશ, પાણીના જીવોને કિલામણા થઈ જશે, હું કિલામણા ના કરી શકું. નદીનો વેણ જેમ ચાલતો હોય, સાધુ પોતાનું શરીર નદીના પાણીમાં તરતું મૂકી દે, સ્વિમિંગ ન કરે, હાથ ન હલાવે, પગ ન હલાવે, ડૂબાડે તો ડૂબી જાય, તરાવે તો તરી જાય, કિનારે પહોંચે તો પહોંચી જાય, કાઈ ન થાય, સમાધિ મરણ પ્રાપ્ત કરી લે, સાધુ પાણીને કિલામણા કરી શકતા નથી. કયું શાસન મળ્યું છે? કેવું શાસન મળ્યું છે? ગર્વ થાય દ્વેષ કરનાર પર પણ એવી કરુણા કરવાની છે, આનો પણ મોક્ષ થાય. દ્વેષ કરનાર પર પણ કરુણા, આ પ્રભુનું શાસન મળ્યું છે. રાજપીંડની સામે બસ આટલી જ વાત. જમવા કરવાનો વ્યવહાર જો મારા ગુરુને રાજપીંડમાં નથી આપ્યો, તો મારે પણ મારા ચૂલા લિમિટેડ રાખવાના. ગમે ત્યાં ગમે તે જગ્યાએ ભોજન કરવા માટે બેસી નહીં જવાનું. સમજાઈ ગયું બરાબર? આગળ ચાલી કૃતિ કરવા. ગુરુદેવ જયારે સામે મળે ત્યારે બે હાથ જોડીને શું બોલવાનું? ચાર તો જવાબ મળ્યા, એક જણ કે નમોજી નાનમ, એક કે વથે નંદામી, બીજું કે ઈચ્છમ બોલ્યા. લો તમને ગુરુદેવ સામે મળે માર સાહેબ, તો તમે બે હાથ જોડીને શું બોલશો? વથે નંદામી. બોલો તો અઠમ નો લાભ, નહીં બોલો તો અઠમ નું પચકાન, અઠમ નું પ્રાયશ. વથે નંદામી બોલવાનું, આને કૃતિ કર્મ કહેવાય છે. કૃતિ કર્મ ની બીજી એક વ્યાખ્યા સમજી લેજો. ગુરુદેવ એક નાનકડું કામ પણ આપણને ભણાવે, અને એ કામ આપણે જો ન કરીએ તો આપણને વંદન ન કરવાનો દોષ લાગે છે. તમને ગુરુદેવ એટલું કહે ને કે આ બોક્સ જરા ત્યાંથી ત્યાં મૂકી દો ને આપણે મૂકી દેવા, એમાં આર્ગ્યુમેન્ટ ન કરવાની. અને જો ન ફાયવું તો આપણે હારી ગયું. કૃતિ કર્મ વંદન કરવાનું છે. મળે ત્યારે મથે વંદામી, ઉપાસ રહેવા હોય ત્યારે અભુઠ્યોનું વંદન કરીએ, અને પ્રતિકોણ વગેરેમાં અહો કાયમ કરીને આપણે મોટું વંદન કરીએ. ગુરુને વંદન શા માટે? ગુરુને વંદન કરવાથી આપણને શ્રુત જ્ઞાનની પ્રાપ્તિ થાય, શ્રુત જ્ઞાનની પ્રાપ્તિથી આપણને ક્રિયાની પ્રાપ્તિ થાય, ક્રિયા કરતા કરતા આપણા કર્મો ખપતા જાય, કર્મો ખપે એટલે આપણામાં વિનય પ્રગટ થતો જાય, વિનય પ્રગટે એટલે આપણને મોક્ષ મળતો જાય. માટે વંદન બતાવ્યું. પાર્લાની અંદર એક યુવાન મીઠીબાઈ કોલેજમાં ભણે છે, એને નિયમ લીધો છે 18,000 સાધુને મારે વંદન કરવા, અને આજે એના 9,000 સાધુના વંદન પૂરા થઈ ગયા છે. આવો નિયમ છે તમારી પાસે? લેવો છે? કાઉન્ટિંગ નહીં કરો, ખાલી હા પાડો. કેમ થશે? હું બધા રસ્તા કાઢી આપીશ. લેવો જ નિયમ 18,000 સાધુને વંદન કરવાનું. ચલો તમને સીધી ઊંધી રીતે સમજાવું. તમે જો ગુરુદેવને વંદન કરશો તો તમારી નરકો તૂટી જશે. હવે અઢાર હજાર સાધુને વંદન કરવાના, મથન વંદામી માંથી બતાવો. દાદસાવર વંદન ના દાદા અભૂઠ્યો કરો, ચાલો. ગુરુ ભગવંત ની વંદના નિયમ નહીં આપું, ચિંતા નહીં કરો, તમે ડરો નહીં, હિંમત રાખો, ડેરી કરો ને. ડરી શું જાઓ છો? મેં હાથ જોડાયા તમને, બાધા આપી દેજો. પ્રેરણા કરવાનું મારું કામ છે, તમારે મને હા કરવાની, હા બિંદાસ કરો ને. હું ડરી જવું જોઈએ નિયમ આપતા આપતા? એવો દિવસ હોવો જોઈએ તમારે એટલું ડેરી કરવાનું મારી સામે. ક્રિકેટના મેદાનમાં બોલર ગમે તેને બોલી નાખે, બેટ્સમેન તમે જો ધ્યાન રાખજો, હું ગમે તેના ગુગલી નાખ્યા કરું, તમારે હિંમત રાખવાની. 18,000 સાધુને વંદન કરવાનો નિયમ યુવાને લીધો છે, કેવા કર્મો ખપતા હશે? આ જૈન શાસનમાં કેવા ઉત્કૃષ્ટ ગુરુદેવ થયા છે આપણે એની કલ્પના કરીએ છીએ. વાદી દેવ શ્રી સરજી મહારાજ ની એક વાત યાદ આવે છે, અને વાદી દેવ શ્રી સરજી મહારાજ વાદ કરવા માટે જે માહિરતા ઉત્કૃષ્ટ ભાવે, એ ગુરુદેવ આ જગત ની અંદર ગ્રંથોનું નિર્માણ કર્યું છે. પ્રમાણ નહીં તત્વા લોકા લંકા સ્યાદવાદ રત્નાકર રત્નાકર અવતારિકા આ ત્રણ ગ્રંથોની દેણ જૈન શાસન ને આપી છે.
નામે પહેલી વાર સાંભળ્યા છે. પ્રમાણ નહી તત્વા લોકા અલંકાર નામ છે આ ગ્રંથ નું. રત્નાકર અવતારિકા શ્યાદવાદ રત્નાકર. રત્નાકર અવતારિકા નું મીનિંગ છે સમુદ્ર ની નદી, અને શ્યાદવાદ રત્નાકર નું મીનિંગ છે દરિયો સમુદ્ર. જીવન માતા પિતા ને ફોન કરીને એમ કો પાઈ લાગુ, ફોન માં કે મમ્મી પાઈ લાગુ, આજે આમનો ત્યાં પગે નો આવ્યા હોય તે દે લાગવાનું. પગે લાગો કે ન લાગો બે હાથ જોડીને માતાની જે પ્રતિકૃતિ છે એની જે છબી છે એને પ્રણામ કરો. બસ બહુ મોટો ઉપકાર છે માતા પિતાનો. જન્મ આપીને જે સંસ્કરણ કર્યું છે ને આપણામાં એને જિંદગીનું બધું આપણામાં હોમી દીધું છે, અને એ માતાના આશીર્વાદ હોવાને કારણે અહીંયા સુધી પહોંચ્યા છે. ગુરુદેવને વંદન જો છે તો આપણને પણ વંદન માતા પિતાને વંદન કરવાના. નંબર બે, બીજા વંદન, જેને તમને ફોરેન ની દુનિયામાં લાવીને ઉભો કર્યો છે, જે તમારા જીવનમાં ઉપકારી બનેલો છે, ભલે નાનકડો ઉપકારી બન્યો હોય ખાલી $10 માટેનો, પણ એ પેલી આંગળી પકડનાર હતો એને વંદન કરવાના છે. બહુ મોટો ઉપકારી માણસ કે જેને મને નવી દુનિયામાં ચિતાર કર્યો. આજે જે પણ કઈ જોબના ક્ષેત્રમાં કે ધંધાના ક્ષેત્રમાં તમે પ્રતિષ્ઠિત બન્યા છો, કોઈએ તો આંગળી પકડી છે. જેને આંગળી પકડી છે તેને વંદન કરો. એક ભાઈ ને મેં આવું કીધું, મને કે સાહેબ મેં તો મારી જાતે આગળ વધ્યો છું, મેં કીધું કોલંબસ ને પગે લાગી લેજે, અમેરિકા ના શોધવું તો કરત શું તું કરીએ, બધા મળે એવા માથા ને તો રસ્તા જ કાઢવા પડે. મારે વ્રત કલ્પ વચરા તીર્થંકર 22 તીર્થંકર ના સાધનમાં શાસનના સાધુમાં માત્ર 4 જ વ્રત હતા. મૈથુન અને પરિગ્રહ ભેગું હતું, કારણ કે સાધુ એટલા સમજુ હતા કે શક્તિ પિન પણ એક્સ્ટ્રા ન રખાતી હોય, પામની સીસી પણ ન રખાતી હોય તો સ્પીડો ક્યાંથી રખાય. અત્યારના શાસનની અંદર 5 મહાવ્રત છે, મૈથુન સેપરેટ કર્યું છે. સાધુ પાસે 5 વ્રત, પ્રાણાતિપાત, મુસાવાત, અતતાદાન, મૈથુન અને પરિગ્રહ. તમને ક્યારે પણ કોઈ પણ પૂછે કે જૈન દર્શન જૈન ધર્મ એટલે શું, એ તમારે એમ જ કહેવાનું, જૈન ધર્મ એટલે અમારા 5 પ્રિન્સિપલ છે. ક્યારે પણ કોઈ જીવને હિંસા કરવાની નહીં, ક્યારે પણ જૂઠ બોલવાનું નહીં, ક્યારે પણ ચોરી કરવાની નહીં, ક્યારે પણ મૈથુન અને ક્યારે પણ પરિગ્રહ આ અમારે નહીં કરવાનું. વત્સલભાઈ કયા 5 નહીં કરવાના? નંબર 1 હિંસા નહીં કરવાની, નંબર 2 જૂઠું નહીં બોલવાનું, નંબર 3 નંબર 4 મૈથુન નહીં કરવાનું, નંબર 5 પરિગ્રહ નહીં કરવાનું. આખા જગત ની અંદર પરમાત્મા મહાવીરે 2 મોટા સિદ્ધાંત આપ્યા, નંબર 1 અહિંસા, નંબર 2 અપરિગ્રહ. દરેક દેશ એક જ જગ્યા પર ફસાઈ ગયો છે પરિગ્રહમાં, અને ભગવાને સિદ્ધાંત આપ્યો છે અપરિગ્રહ. ખંતિ વિજયજી મહારાજ, સાધી યુગંધ નું નામ હતું ખંતિ શ્રીજી મહારાજ. ગુરુદેવે દીક્ષા આપીને એક વખત હિત શિક્ષામાં કીધું કે ખંતિ શ્રીજી મહારાજ સાધના એવી કરજો મરણ સમયે શરીરમાં લોહી ન હોવું જોઈએ. છેલ્લી ઘડીઓમાં શરીરમાં કેન્સરમાં માસક સમાન, અંતિમ ઘડીએ શરીરનું વજન 22 કિલો થઈ ગયું. લોહી લેવા માટે ડોક્ટર આવ્યા, હાડકા ને હાડ પિંજર નસ દેખાય નહીં, હાડકા જ દેખાય, લોહી નીકળે નહીં, સોઈ નાખે તો લોહી જ ન આવે. સાધુજી ભગવંતને ઠપકો આવ્યો ડોક્ટરે કે તમે આ ગુરુની શું આદત કરી છે. સાધુ કીધું કે જે અમને ઠપકો આપશો અમને ચાલશે, પણ એમના ગુરુની આજ્ઞા હતી સાધના એવી કરજે કે શરીરમાં લોહી ન બચવું જોઈએ. આ ગુરુએ સાધના કરી જે લોહી સળગાવી દીધું. શું પ્રભુનું શાસન, કેવી સાધના! જેનું પુણ્ય હતું એને બાહ્ય શાસન સેવા કરી, જેને પુણ્ય નતું એને આંતરિક સાધના કરી, કેવી સાધના!
આવી જ સાધના આપણને મળી છે, પણ આ સાધના આપણે કરવાની છે. વ્રત કલ્પ મેં તો તમને કીધું છે 12 વ્રત લેવાના છે, પણ હજુ સુધી કોઈ આવ્યો જ નથી. તો રોજ રાતના 2:10 વાગે રૂમમાંથી કોક તો હમણાં ટક ટક કરીને આવશે, કોઈ આવતું જ નથી. નથી લેવા પાપની મર્યાદામાં નથી રહેવું. જો પછી એમ નહીં કહેતા હું છેલ્લા દિવસે મારું ગાડું ઊંધું ફેર્યું ને તો એમ જ ઊભો થઈશ કે મારી પાસે વ્યાખ્યાન સાંભળે તમને આટલા કાયદા લાગી જ જાય છે. જેમ અહીંયા અત્યારે લખીને આવે છે વેજીટેબલ લઈ નહીં લાવવાનું, શું બીજું આવે છે આ નહીં લાવવાનું, એનિમલ નહીં લાવવાનું, ફલાનું નહીં લાવવાનું, હું એમ જ કહીશ મારું વ્યાખ્યાન સાંભળ્યું એટલે તમને એટલો કાયદો લાગી જાય છે, 12 વ્રત તમારા ફાઇનલ થઈ જાય છે. સીધી અંગુલી શેકીને નીકળતા હોય ના તો તેડી અંગુલી કરીને નીકળના પડતા. હજુ બી ચાન્સ આપું છું, 4 દિવસ તમારી પાસે છે. વ્રત નિયમ લેવા હોય તો લઈ લેજો, સંવત્સરી પછી બધી કમાન મારા હાથમાં છે, અને પછી હું જે નિયમ આપીશ માન્ય થઈ જશે. પછી કેતા નહીં, જાના કરતા જાતે લીધા હોય તો સારું થયું હોય. 4 દિવસ 96 મિનિટ 96 કલાક હું તમને આપું છું, 96 હર પછી બધું મારા હાથમાં, પછી તમારા હાથમાં કઈ. સમજાય? હું શું કહેવા માંગુ છું, મારે નક્કી જ કર્યું છે કે તમને મારે પાપની બોર્ડરમાં બાંધીને જ જવું છે, આની બહાર તો નહીં જઈશ. લક્ષ્મણ રેખા બહુ જરૂરી છે, અને દુનિયામાં થનારા પાપોની લક્ષ્મણ રેખા થાય ને તો જ બચી ગયા. અને તમે ગભરાવો નહીં ને, હું બેઠો છું ને, તમને એટલું મજાથી વ્રત આપીશ, એટલું મજાથી વ્રત આપીશ કે રમતા રમતા તમે કરશો, રમતા રમતા. તમે લીધું નથી ને ત્યાં સુધી કપડું લાગશે, તમે જેવું લઈ લેશો ને ભાઈ તમને સવારે આટલું ઈઝી હતું અને આ તો થઈ જવાનું છે, આપું પ્રોમિસ, ચિંતા નહીં કરો, એવું આપીશ. જ્યેષ્ઠ કલ્પ, ગુરુ ભગવાન ની અંદર એક વ્યવહાર છે કે પેલા વડીલને વંદન કરવાનું, પછી નાના, પછી નાના, પછી નાના, પછી નાના, આ એક કલ્પ ચાલે. આગળ પાછળ જો વંદન થઈ ગયું તો કલ્યાણ બંધાઈ જાય છે, પૂજ્યની પૂજાનો વ્યતિક્રમ કલ્યાણને બાંધી દે છે. બરાબર સમજો, વડીલ ક્યાં જો ક્રમ રહેતા હે વો ક્રમ કે હિસાબ સે વંદન કરને કા વ્યવહાર કરને કા. યદિ હમને છોટે વાલે કો પહેલે વ્યવહાર કિયા ઓર બડે વાલે કો પીછે વ્યવહાર કિયા તો સમજ લેના હે હમને ક્રમ આગે પીછે કિયા હમારા પુણ્ય બંધ હો જાયેગા. ભગવાન વિશ સાધુ હોય તો આપણને કેવી રીતે ખબર પડે કે કોણ મોટું? પૂછવાનું છે એલા વંદન કોને કરે, પૂછવાનો અધિકાર છે. ભગવાન મહાવીર સ્વામીના વખતમાં બનેલી એક ઘટના છે, ઘટના કદાચ કાલ્પનિક પણ હોઈ શકે કારણ કે આપણી પાસે લખાણ સ્પષ્ટ નહોતું, મેં કોઈના મુખેથી મેં સાંભળેલું છે. રક્ષાબંધનનો તહેવાર આવ્યો અને બેન રાખડી બાંધવા આવી. મેં સાંભળેલી ઘટના કહું છું, એટલે કદાચ જેને કીધું છે એને કઈ રીતે કીધું મને ખબર નથી, ધ્યાન રાખજો, ગ્રંથમાં લખેલું નથી. મોટો ભાઈ નંદીવર્ધન, નાનો ભાઈ મહાવીર, અને વચ્ચે બેન સુદર્શના. સુદર્શનાને તો મહાવીર વાલો જ હોય, ભગવાન મહાવીર કોને વાલા ન. એ દિવસે ભગવાન વિચારે કે મારા મોટા ભાઈ મોટા છે, એટલે કલ્લા તલ્લા કરે, થોડાક રૂમમાંથી લેટ આવે, બેન રાહ જોઈને બેઠી હોય કે તૈયાર થવાનો વાર લાગે છે. કે એમ તો ના કહેવાય મોટા ભાઈ ને બાંધ, કે બહુ લાડકી બેન પોતાની, ભગવાન વૈરાગી, બેન માટે નાનો ભાઈ એકદમ લાડકવાય, પણ ભગવાને ક્યારે પણ ઔચિત્ય ચૂકવ્યું નથી. મોટા ભાઈની રાખડી પહેલા અને પછી પોતાની રાખડી. પરમાત્મા એમના જીવનમાં ક્યાંય કસે પણ વડીલનું ઔચિત્ય ચૂક્યું નથી. મોટા ભાઈ, વડીલ, બંધુ એનું ક્યારે પણ ઔચિત્ય ચૂકવવું નહીં. અને શાસ્ત્રમાં લખ્યું છે જ્યારે આત્મા મોક્ષને નજીક પહોંચવાની તૈયારીમાં હોય ત્યારે તેની પાસે ઔચિત્ય આવી જાય. ઔચિત્યનો મીનિંગ કયા ટાઈમે કઈ પ્રવૃત્તિ કરી તે ઔચિત્ય કહેવાય. રસ્તામાં તમે પ્રતિક્રમણ કરવા માટે આવી રહ્યા છો, રસ્તામાં ચાલતા ચાલતા કોઈ પણ માણસને જરાક અનિસી લાગ્યું, એ રસ્તામાં બેસી ગયો, એને પસીનો દવા લાગ્યો, એને માઇનર એટેક આવવાની તૈયારી થઈ ગઈ, શાસ્ત્રકાર ભગવાન કહે છે તારું પ્રતિક્રમણ નહીં, અત્યારે એને 911 કર, બોલાવ, એને ટ્રીટમેન્ટ કર, એને ઉભો રહે, ભલે તારો અડધો કલાક સમય જાય, તારી ખરી આરાધના એ છે. આપણી સામે એક વ્યક્તિ આમને આમ જતો રહે ને હું ધર્મ છોડું નહીં એવી પક્કડ શાસ્ત્રકારે કીધી. સંકટ સમયમાં જ્યારે પણ જરૂર પડે ત્યારે કોઈની પણ સાંકળ બનીને એની સેવા કરવાની પ્રભુએ આપણને આજ્ઞા આપી છે.
માટે જ્યેષ્ઠ કલ્પમાં વડીલોનું ઔચિત્ય ક્યારે પણ ચૂકવવાનું આગળ છે. જ્યેષ્ઠ કલ્પની વાત કરતા યાદ આવે છે, ગર્વાગિરિયાની યાત્રા તમે કરતા હશો બરાબર. પાંચ વૃત્તિમાં તમને મળે છે રામ, ભરત, થાવચ્ચા પુત્ર, શુક્રાચાર્ય અને પાછળ કોણ મળે છે? શેલકાચાર્ય. શેલકાચાર્ય 500 શિષ્યના ગુરુ હતા. સંયમ જીવન લઈને શિથિલાચારી બની ગયા. શિથિલાચાર્ય એટલે પ્રતિગમન કરતા નથી, પરિણામ કરતા નથી, કઈ વિવેક રાખતા નથી. 499 શિષ્ય ગુરુને છોડીને અન્ય ઠેકાણે ચાલી ગયા. કારણ, ગુરુ સાથે રહેવામાં અમારી આરાધના થતી નથી અને ગુરુની આ દશા અમે જોઈ શકતા નથી, માટે જતા રહ્યા. એક શિષ્ય પંથક નામે પંથક ગુરુની સેવા કરે છે. 499 ખોટા છે એવું પણ નહીં સમજતા અને પંથક સાચો છે એ 100% સમજતા. ચોમાસુ સંવાત્સરીના દિવસે એ મિચ્છામી દુક્રમ આપવા જાય છે. સાહેબ વાર્ષિક મિચ્છામી દુક્રમ ગુરુદેવ, તો કે આજે કેમ કરે છે? કે ગુરુદેવ આજે સંવત્સરીનો મોટો દિવસ છે. શું વાત કરે છે, આજે સંવત્સરી છે? હા ગુરુદેવ, મને તો ખબર જ નથી. બીજા શિષ્યો ક્યાં છે આપણા? કે સાહેબ ગુરુદેવ તેઓ આરાધના માટે અન્ય ઠેકાણે ગયા છે. ત્યારે ગુરુ રડે છે, પંથક 500 શિષ્યની જવાબદારી મારા માથા પર લીધા પછી મેં મારા શિષ્યોને બરાબર સાચવવાની મારું શું થશે? કારણ કે શાસ્ત્રકાર ભગવાન તો લખે છે શિષ્ય કરતા પણ ગુરુની જવાબદારી બહુ મોટી છે. બરાબર સમજજો, શિષ્ય કરતા પણ ગુરુની જવાબદારી બહુ મોટી છે. શક્તિ સંપન્ન શિષ્યને ગુરુ તૈયાર ન કરે અને શિષ્યને વિચાર એમ આવે કે મેં તો ગુરુની બધી જ ભક્તિ કરી છે, મેં તો બધી વ્યાવજ કરી છે, પણ ગુરુએ મને તૈયાર કેમ ન કર્યો? આટલો વિચાર આવે તો ગુરુને 10 શિખરબંધી જીનાને તોડ્યાનો દોષ શાસ્ત્રકારે બતાવ્યો છે. નવીનભાઈ આ તાજ છે, પણ આ કાટાડો તાજ છે. શું કહું છું સમજાય છે? આ તાજ છે પણ કાટાડો તાજ છે. તમને તો તાજ દેખાશે, આમાં કાટા કેટલા વાગશે ને હું સમજી શકીશ. એક ઉચ્ચસૂત્ર ભાષણ થઈ ગયું, આખો સંઘ ઉન્માર્ગે જતો રહ્યો. કર્મસત્તાને જવાબ મારી પાસે આપવાનો છે તમને, તમે તરી જશો ઉડમી જશે. સમજાય વત્સલ ભાઈ? પાંચ ઇન્દ્રિયને કેટલું કામ પર લગાવીને અને મનને કેટલું સ્થિર કરીને ભગવાનની વાતો મૂકવાની છે. એમાં પણ લખ્યું છે કે શિષ્ય પાંચ વ્રતમાંથી મૈથુનને છોડી દો, હિંસા, જૂઠ, ચોરી અને પરિગ્રહ આમાં કોઈ પણ પ્રકારનો દોષ કરે તો ગુરુને શિષ્યના દોષની સામે બેઠા બેઠા 4 ગણો દોષ લાગે છે. અને મૈથુનના વિષયમાં શિષ્યનું પતન થાય તો ગુરુને 16 ગણો દોષ લાગે છે. છેને ગુરુ ભગવાનને પણ શાસ્ત્રકાર ભગવંતોએ કેવા બંધનમાં મૂકી દીધા છે. તમે ભવાલોચના લીધી ગુરુ પાસે, ભયંકર ભયંકર પાપો તમે કદાચ કર્યા છે, સાતે પ્રકારના વ્યસનો તમે કર્યા છે, અને તમે જ્યારે ગુરુને મળવા જાઓ કે ગુરુદેવ ઓલું તમે પ્રાયશ્ચિત આપ્યું હતું ને સાતે વ્યસને પૂરો એ હું, અને જો ગુરુદેવના મનની અંદર કે મુખાકૃતિમાં એક સેકન્ડ માટે પણ એવો વિચાર આવે આવો પાપી, આટલો જ ગુરુદેવ અનંત સંસાર. એક વ્યક્તિને ભાવાલોચના આપ્યા પછી જો ગુરુદેવના ભાવ બગડે તો એ ગુરુદેવને અનંત સંસાર વધી જાય છે. આ શાસ્ત્રકાર ભગવંતોએ દરેકની પર જવાબદારી જોખમદારી પૂર્વક મૂકેલી છે, જોખમદારી પૂર્વક. જેમ જેમ સિદ્ધાંત સમજતા જશો ને તેમ તેમ તમને માર્ગ એક બાજુ ભયજનક લાગશે અને એક બાજુ ભાવજનક લાગશે. સમજાય ગયું બરાબર? આગળ ચાલો. પ્રતિક્રમણ કલ્પ, વચલા 22 તીર્થંકરના સાધુમાં પ્રતિક્રમણ હતું જ નહીં. કોઈ પણ દોષ લાગે એટલે ખાલી મિચ્છામી દુક્રમ કરવાનું, અને કોઈ મોટો દોષ લાગી ગયો હોય ખાલી ઈર્યા વયા કરવાના, પાપ ધોવાઈ જાય. અત્યારે આજના કાળમાં શ્રાવક અને શ્રાવિકાઓએ બંને ટાઈમ આવશ્યક પ્રતિક્રમણ કરવું જોઈએ. આવશ્યકનો મીનિંગ છે દરરોજ કરવાનું. ત્રણ ચિત્ત તમારી સામે છે, એક આકર્ષક, એક આવશ્યક અને એક આત્મીય. પ્રતિક્રમણ આકર્ષક લાગે છે,
આવશ્યક લાગે છે કે આત્મીય લાગે છે? હકીકત સંવત્સરી પ્રતિગમન કરવા માટે આવો, કોઈએ પણ મને પૂછવા માટે નહીં આવો સાહેબ કેટલા ટાઈમમાં પૂરું થશે. એક પ્રતિગમન જેટલો ટાઈમ તો મને જવાબ આપવાનો જાય છે. બે કલાકમાં થશે, અઢી કલાકમાં થશે, પોણા ત્રણ કલાકમાં થશે, ત્રણ કલાકમાં થશે, જલ્દી થશે, આટલો ભય શેનો છે? થિયેટરમાં મૂવી જોવા માટે બેસો તો કેટલા કલાક લાગે છે? બેસો ને સીધી રીતે બેસી જાવ. અહીંયા કેવો ભય? ભય પૂર્વક ધર્મની આરાધના કરશો તો ક્યારે પણ કર્મની નિર્જના નહીં થાય. પ્રિપેરેશન કરી લાવો, સાડા ત્રણ કલાક બેસવાનું છે, એટલો ટાઈમ નહીં લેવાનો છે. બાકી બધા લોકો વત્સલભાઈ ના ઘરે, વત્સલભાઈ ના ઘરે બે કલાકમાં થવાનું છે. મારી નિશ્રામાં સાડા ત્રણ કલાક, બીજી કોઈ જગ્યાએ જશો તો ત્યાં ત્રાહિત માણસ બે કલાકમાં ઘરે આવશે. તમને જ્યાં ફાવે ત્યાં જજો. લક્ષ્મી નો ચડાવો બે કલાક જ ચાલે, ચડાવો એક જ હોય. થાય કે નહીં? મારો કોઈ પણ શ્રાવક ચિંતિત ન હોવો જોઈએ. જો ધ્યાન રાખજો, પ્રતિગમન નો ચડાવો પૂરો થશે ને હું તમને 10 મિનિટ આપીશ. 10 મિનિટ તમને એના માટે આપીશ કે તમને મનમાં થોડો પણ શંકાનો વિષય લાગતો હોય ને તો તમારે બધી પ્રતિક્રિયા પૂરી કરી દેવાની. તમારે ચિંતાથી બેસવાનું જ નહીં મારી પાસે. પણ એક વખત પ્રતિગમન શરૂઆત થાય એટલે વચ્ચે કોઈએ આર પાડીને જવાનું નહીં. બોલો, હવે કઈ વાંધો છે? વત્સલભાઈ તમારા ચડાવવાના સમયમાં 10 મિનિટ મારા માટે ફાળવો. ચાલુ પ્રતિગમનમાં પછી કોઈને ચિંતા જ ન થાય. તમારે એકદમ સરસ ફેરડી બેસવાનું, વેલાવી દેવાનું, ચડાવા થવા દેવાના. જેવા ચડાવ પતી જાય ને તમને કઈ પણ થોડો ડાઉટ આવતો હોય તો શંકા નિવારણ કરી દેવા અને પછી મજાથી પ્રતિગમન કરવાનું. કાંઈ નહીં થાય પછી જો કેવી મજા આવે છે. કાલે 1400 પ્રતિગમન કર્યું, અતિચારમાં મજા કરી આપણે. ખબર પડી અતિચાર ક્યાં પૂરા થયા? કેમ ભયપૂર્વક? શાસ્ત્રકાર ભગવંતોએ કીધું છે, ભયપૂર્વક કોઈ પણ ધર્મની ક્રિયા કરો તો ક્યારે પણ એ ક્રિયાનું ફળ મળતું નથી. કરવું જ છે ને પ્રતિગમન સંવત્સરીનું? કરવું જ છે ને? ભય કાઢી નાખજો. ભયપૂર્વક ક્રિયા કરો ને યાર ઉલ્લાસથી આવજો. તમે શું માંગો છો બોલો, તમને બધું આપવા. બેઠા બેઠા કરું છું, ઉભા ઉભા કરું છું, સૂતા સૂતા કરું છું, મજાથી કરો ને. એક પ્રતિગમન કરવાનું છે, આમ ઉભા થઈએ તેમ થવું જોઈએ. પાપ ધોવાઈ ગયા યાર, ખરેખર કન્ફેશન કર્યું એ જેના માટે આવ્યા છે પામીને જઈએ, નહીં તો પછી આરાધના શું? પ્રતિગમન કલ્પ સંવત્સરી દિવસ સોનામાં સુગંધ બનાવીએ, ભય વગરની આરાધના કરશું નક્કી કરી લઈએ. આજથી ઘર ઘરમાં એક જ વાત, આજે પ્રતિગમનમાં ભય કરવાનો નથી. બરાબર, આગળ ચાલે. માસ કલ્પ સાધુના જીવનમાં એક વાત આવે છે, માસ કલ્પ કરવાનો. નવ વિહાર કરે ચોમાસાનો, એક દરેક એક એક મહિના એક એક વિહાર કરે. કારણ, સાધુ ચલતા ભલા, પાણી વહેતા ભલા. પાણી જો એક જગ્યાએ ઊભું રહી જાય તો પાણી ગંદુ થઈ જાય, સાધુ એક જગ્યાએ રહી જાય તો મોહના બંધન થઈ જાય. એક જગ્યાએ જ્યાં પણ રહેશો ને ત્યાં મોહના બંધન થશે. માટે તો અહીંયા આગળ તમે રેન્ટ પર ઘર બદલતા રહો ને, બંધન જ ન થવું જોઈએ કોઈ જગ્યાએ. ભાઈ, સાધુ જીવન આપણામાં ફરજ છે. તમે છે ને આગળ વધતા જાઓ, પાછળ ન જાઓ. ત્યારે સાધુ ને તો આજે મહેલ આવે. વિહાર કરતા કરતા સાધુ વનના કિલોમીટર ખોટા પડ્યા. ગણતરી હતી 8 કિલોમીટર ને નીકળ્યા 28 કિલોમીટર ને સાંજના 9 વાગવા આવ્યા. આવે તે વિહારનું ક્ષેત્ર જ્યાં પહોંચવાનું હતું ત્યાં રસ્તાની અંદર પેટ્રોલ પંપ પાસે એક ટ્રક ઊભી હતી. પેટ્રોલ પંપ માણસે પૂછ્યું કે આ ટ્રક કેટલા વાગે જશે? કે સાહેબ સવાર સુધી અહીંયા જ રહેવાની છે. સાધુ ટ્રકમાં અંદર સંથારો કરીને સૂઈ ગયા. શું પ્રભુનું શાસન! સત્ય ઘટના કહું છું. સાધુ તો આવો મજાનો નિરાલ નિરાલ હોય, ફિકર કર્યા વગરની જિંદગી જીવે તેવો ફકીર હોય. જેને કોઈ ફિકર ન હોય એ ફકીર.
આવો જીવન સાધુ છે. પર્યુષણના કલ્પ, આજે આ પર્યુષણ પર્વની આરાધના એ દસમું કલ્પ છે. આઠ દિવસ લીલોત્રીનો ત્યાગ, આઠ દિવસ અભક્ષ્ય પદાર્થોનો ત્યાગ, આઠ દિવસ ઘરમાં મૌન, કોઈ સાથે ઝઘડા નહીં, કોઈ સાથે ઊંચાવાજે વાતો નહીં, પાપનું નિમિત્ત નહીં, મોબાઈલ ફોનનો ઉપયોગ બહુ ઓછો કરવાનો અને માત્ર પ્રભુની અને ગુરુની ભક્તિ કરવાની, આવાનું પ્રતિક્રમણ, સરસ મજાની ભગવાનની ભક્તિ, આરતી, આપણી આરાધના અને વ્યાખ્યાન શ્રવણ, આ પર્યુષણના કલ્પ છે. સુંદર મજાના ચૌદ પૂર્વની વાત આવે છે. ચૌદ પૂર્વમાં પહેલું પૂર્વ એક હાથીનું વજન કરવાનું, એ હાથી પાછો અહીંયાનો નહીં લેવાનો, મહાવીર ક્ષેત્રનો હાથી લેવાનો. અહીંયા કરતા એની કાયા 12 ગણી મોટી હોય અને એ હાથીનું વજન કરો ને જેટલી સુક્કી સાય થાય એ સુક્કી સાયને ભીની કરીને જે આગમ લખાય તે પહેલું પૂર્વ. બીજા પૂર્વમાં ડબલ, ત્રીજામાં એનાથી ડબલ, ચોથામાં એનાથી ડબલ, 16,343 હાથીના વજનની સાય જેટલા ચૌદ પૂર્વો આ જગતમાં વિરાજિત છે. અને એ ચૌદ પૂર્વોની અંદરના આગમમાંથી ભદ્રબાહુ સ્વામીએ જે ગ્રંથ ઉદ્ધૃત કર્યો એ ગ્રંથ આપણી સામે આવ્યો છે કલ્પસૂત્ર. આજે ચૌદ પૂર્વ તો વિદ્યમાન નથી, એનો સાર વિદ્યમાન છે. એટલો આનંદ ચૌદ પૂર્વ બનાવી રહ્યો છે. આ ગ્રંથ ક્યારે પણ શ્રાવક શ્રાવિકાની સામે વંચાતો નહોતો, પરંતુ વિક્રમ સંવત 993 વર્ષની ઉંમર વખતે રાજાના ધ્રુવસેન રાજાનો દીકરો મૃત્યુ પામ્યો અને રાજા શોકમગ્ન થઈ ગયો. ત્યારે ગુરુદેવને વિનંતી કરે, સાહેબ પર્યુષણના દિવસો આવે છે, મારો શોક દૂર ન થતો મને બહાર લાવો. ત્યારે પહેલી વખત શ્રાવકની સામે આ ગ્રંથનું વાંચન થયું. ત્યાર પછી આ ગ્રંથનું વાંચન ચાલુ ને ચાલુ રહ્યું છે. આજે એ ગ્રંથ આગમ ગ્રંથ કહેવાય છે. અત્સરભાઈ, આ ગ્રંથ વાંચતી વખતે પગ ઊંચો નીચો ન કરાય, આ બે હાથ જોડીને બેસવાનું હોય. આગમ ગ્રંથ માટે પગ ઊંચો નીચો, હું આજે વ્યાખ્યા આપું એ પગ ઉપર કરી, એવા નીચે બેસતા જ નથી આવતું. જમવા માટે ડાઇનિંગ ટેબલ, બેસવા માટે સોફા છે, ક્યારે નીચે પલાટે વાળીને બેઠા છીએ ખરી? આગમ ગ્રંથ વાંચતી વખતે બે હાથ જોડવાના છે, આમ આનંદ કરવાનો છે. શું આગમ ગ્રંથ મને મળ્યા, આગમના અક્ષરો હું સાંભળું છું, આનંદ થાય. આવો 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 આનંદ આ જગતમાં ક્યાં મળવાનો છે? ભગવાન મહાવીર સ્વામીનો આત્મા 27 ભાવની ચાલતી પરંપરા, પહેલો ભાવ નૈસારનો ભાવ, નૈસારના ભાવની અંદર કઠિયારાનું કામ કરે, જંગલમાં જઈને લાકડા કાપવાના. અને એ ભાવની અંદર જંગલમાં એકવાર લાકડા કાપતા કાપતા બપોરનો 12 વાગ્યાનો સમય થયો અને 12 વાગ્યાના સમયની અંદર ભોજન કરવા જાય છે ત્યારે યાદ આવે છે કે કોઈ અતિથિ મળે ભોજન કરાવો. અને જંગલમાં સાધુ આજે ભૂલા પડ્યા છે. સાધુ જંગલમાં દોડ્યો, સાહેબજી પધારો પધારો, જન્મે જૈન નથી કઠિયારો છે પણ સમજણ છે. સાહેબ આ જંગલમાં તમે એકલા? આ એ જંગલ છે કે શસ્ત્ર વાળો એકલો માણસ પણ ફરી ન શકે, વગર શસ્ત્રે તમે અહીંયા કેવી રીતે આવ્યા? ગુરુદેવ કહે છે, બિહારમાં નીકળ્યા હતા, રસ્તામાં એક માણસ સાથે હતો, અમે ગામમાં ગયા તો એ માણસે કીધું ઉભો રહે અમે આવે, પણ એ માણસ જતો રહ્યો, અમે રસ્તો ભૂલો પડી ગયા, અમારે તો આ ગામ જવું હતું, અમને રસ્તો ના મળ્યો, અમે અહીંયા આવી ગયા છે. ધિક્કાર છે તે માણસને જેને સાધુને રસ્તો માટે ઉભા નથી રહ્યો. ગુરુદેવ કહે છે, એવું નહીં હોય, કોઈ વ્યક્તિને ધિક્કાર કહેવાનો અધિકાર આપણો છે જ નહીં, એવું ન કહેશો. એને ઉતાવળ હશે તો નીકળી ગયો હશે, આખી તો અમારા કર્મ હોય ત્યારે જ આવું થાય છે. નૈસામને વાત બહુ ગમી, ચાલો સાહેબ પેલા ભોજન. ગુરુ કહે છે, અમારો આચાર છે અમે લોકોની સામે ન વાપરીએ. ઠીક છે સાહેબ, બોરાવ્યું પડદો કર્યો, સાહેબે ઝાડની પાછળ ત્યાં વાપર્યું એને અહીંયા વાપર્યું. અને કે ચલો સાહેબ હવે તમને માર્ગ બતાવો. માર્ગ બતાવવા માટે ગયો મગદયાનમ અને કીધું, સાહેબ બસ હવે આ રસ્તે સીધા સીધા જજો. ગુજરાતમાં ક્યાં આવો તો ધ્યાન રાખજો, કોઈને રસ્તો પૂછશો ને કે આ ક્યાં આવ્યું, નોકરી દેડી હેડીઓ જાવ હોય બીજો ચોકડી આવશે, ચોકડી થી જમને વળી જશે, સમજણ પડી ગઈ? નોકરી ટોડીએ હેડીઓ જા,
અને આપની દોડીને ઈ તો હે એટલી ચોકડી આવે ગાંડો થઈ ગયો ચોકડી આવે ચોકડી એટલે ચાર રસ્તા નોમની દોડી ઇન્ડિયો સાં ચોકડી વળી જશે કઈ ચોકડી ભગવાન કરે પછી પૂછે કે કેટલી વાર આવશે બોલ બહુ ધક્કે સકે બહુ દૂર નહીં હાલ હે તો ચેક થાકી જઈએ પગમાં ને આપણે લો રિક્ષા ન કરવા ગુજરાતના માણસ જયારે એમ બોલે ધક્કે ધક્કે છે તો પૂછો ધક્કો એટલે તારા પ્રમાણે કેટલા મિનિટ મારા પ્રમાણે કેટલી મિનિટ ચોખ્ખું જ પૂછો પણ ચોખ્ખું કહેશે જ નહીં ધ્યાન રાખજો એવા અનુભવ થાય ને ક્યારેક ક્યારેક તો એમ થાય બાપરે આ ભારતમાં તો ગુજરાતમાં કેમ પરવડશે આપણને પણ મજા છે ગુજરાતીઓની એક મજા જ જુદી છે એ લોકો બોલી બોલી લીધી આપણને હિરા સંહિતાનું પાલન કરાવી દે સાધનના 10 રૂપિયા તો બચાવી જાય આપણા અને નૈસારને જ્યારે ગુરુદેવ કહે છે કે તેમને માર્ગ બતાવ્યો હે આત્મ તું એકદમ ઉત્તમ આત્મા છે તું તારા જીવનનો વ્રત લે છે અને આત્માનું કલ્યાણ કરશે ને પહેલો નવકાર મંત્ર મળ્યો એ ભગવાનને સંકેતની પ્રાપ્તિ કરી સાધુનામ દર્શનમ પુણ્યમ રસ્તામાં એક દિવસ પણ સાધુના દર્શન મળે પુણ્ય માનજો મનોહરભાઈ એક વાત મેં કહેના ચાહતા હું મેરે સે આપકા પુણ્ય બહોત અધિક હૈ સંપત્તિ કે ક્ષેત્ર મેં સાધનો કે ક્ષેત્ર મેં સમાધાન કે ક્ષેત્ર મેં પહેચાન કે ક્ષેત્ર મેં પરિવાર કે ક્ષેત્ર મેં હર જગહ પે મેરે સે આપકા પુણ્ય બહોત અચ્છા હૈ મેં અગર 24 ઘંટે કે અંદર ઇન્ડિયા કે અંદર પૂરે દિન 8 ઘંટે તક મેરી આંખ સાધુ સાધીવન કે પાસ મેં બેઠકર પઢાઈ કરને કે લિયે તૈયાર હોતી હૈ ઉનકે સામે આપકો ક્યા કહેવું મેરી બાત સમજ મેં આઈ ગમે તેટલા સાધનો મળે તે પુણ્ય નથી સારું નિમિત્ત મળતું રહે એ પુણ્ય છે પુણ્ય અને પુણ્ય તત્વ વચ્ચે ફરક છે સાધનો મળતા રહે તે પુણ્ય સાધનો એવા મળતા રહે કે તમને ટકાવી રહે તે પુણ્ય તત્વ શાસ્ત્રકારે પુણ્યને પણ તત્વ કીધું છે પુણ્ય નથી કીધું તમારી પાસે પુણ્ય છે કે પુણ્ય તત્વ છે બાજુમાં રહેનારો કલ્યાણ મિત્ર તમને ધર્મમાં જોડી દે તો સમજો કે બાજુમાં પુણ્ય તત્વ આવ્યું છે અને તમને આજુબાજુમાં કોઈ જોડનાર ન મળે તેમ સમજો ખાલી પુણ્ય છે પુણ્ય તત્વ નથી ત્રીજો ભાવ મરીચીનો ભાવ આવ્યો મરીચીના ભાવની અંદર ભગવાનથી બે જગ્યાએ ભૂલ થઈ ભગવાન આદિનાથને છોડ્યા ગુરુનો દ્રોહ કર્યો એનાથી બે નુકસાન નંબર 1 નીચ ગોત્ર કર્મ બાંધ્યું અને નંબર 2 અનંત સંસારની જેમ એક કોડા આપણી સાગરમાં સંસાર વધારી ભવની પરંપરા આગળ ચાલતા 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 25મો ભાવ નંદન ઋષિનો ભાવ ભગવાન મહાવીર સ્વામી 11,60,000 માસક સમર્પિત 645 11,80,645 માસક સુસાધન તીર્થંકર નામ કર્મ નિકાચિત કર્યું 26મો ભાવ પરમાત્મા દેવલોકમાં અને 27મા ભવની અંદર પ્રભુ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ અને દેવાનંદાની કુક્ષીએ પ્રભુ પધાર્યા બ્રાહ્મણના કુળની અંદર પ્રભુ અવતર્યા 84 દિવસ નિજ ગોત્ર કર્મ ભોગવવાનું બાકી હતું ગરીબના ઘરની અંદર ઉત્તમ આત્મા વિચાર કરે ઇન્દ્ર મહારાજા ઉત્તમ આત્માઓ નિજ કુળમાં કદાચ અવતરણ પામે પણ જન્મ દો ન જ હરિ ગમેશીદેવ ગર્ભનું સંહરણ કરે છે અને ત્યારબાદ દેવાનંદાને પણ ચોથ સ્વપ્ન આવ્યા અને ભગવાન શ્રી મહાવીર સ્વામીની માતા કૃષ્ણાને પણ ચોથ સ્વપ્ન આવ્યા દરેક પરમાત્મા જ્યારે ગર્ભની અંદર આવે ત્યારે માતાને ઉત્તમ ચોથ સ્વપ્ન આવે છે સપનાના વર્ણન હું આવતીકાલના વિષયમાં ખોલીશ આજે એટલું જ કહીશ કે ભગવાન ગર્ભની અંદર હતા ત્યારે ભગવાને આપણને જેમ ઉપદેશ આપ્યા છે ને તેમ જીવનમાં 10 સંદેશ આપ્યા છે એ સંદેશા શું આપ્યા છે એમાંનો એક સંદેશો તમને ખોલું છું અને પૂર્ણ વિરામ તરફ લઈ જાઉં છું એક સંદેશો આપ્યો છે ભગવાને ગર્ભની અંદર હલવાનું બંધ કર્યું કારણ કે હલન ચલન કરું તો મારી માતાને પીડા થાય અને મારે મારી માતાને કોઈ દુઃખ નથી આપવું એટલે ભગવાને હલવાનું બંધ કર્યું માતા દુઃખી થઈ માતા રડે છે માતા ચિંતા કરે છે માતા દુઃખી થઈ ગઈ મારો ઘર પડી ગયો
કારણ કે ગર્ભની અંદર જ્યારે પ્રભુ હોય ત્યારે માતાનું પેટ આગળ આવતું નથી, માતાનું વજન વધતું નથી, એનું રૂપ ખીલે છે, એના ભાવ વધે છે, એની સુંદર મજાની રૂપ ક્રિયા, એને બ્યુટી કરવાનું, એને સારા કપડા પહેરવાનું મન થાય છે. પ્રભુ ગર્ભની અંદર છે અને માતા રડે છે, બોલતી નથી, ચાલતી નથી, શણગાર કરતી નથી, ઝાંઝર પહેરતી નથી, ગળાની ઉપર સુંદર માળા પહેરતી નથી અને વાળ પણ ઓળતી નથી. મેં કેટલા પ્રાણીઓના પંખીના માળા તોડ્યા હશે, મેં કેટલા એના ઘર તોડ્યા હશે, મેં કેટલા દર ભર્યા હશે. મારા જીવનમાં મેં બહુ પાપ કર્યા હશે. 7 દિવસ પૂરા થયા અને ભગવાને અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂક્યો. મેં મારી માતા માટે સારું કર્યું, મારી માતા તો ખુશ છે ને, પણ જોયું માતા તો નારાજ છે. તમે ફોરેન મમ્મીની ભક્તિ માટે કમાવા માટે ચોક્કસ આવ્યા છો, શું એમ માનો છો માતા ખુશ છે? દીકરાનું હું સામે દેખાય માતા ખુશ, દીકરો દૂર થઈને પણ વાત કરે માતા ખુશ ન જ. જ્યારે ખબર પડી કે માતાનો મોહ તો જુઓ, ગર્ભની અંદર છું, હજુ મોઢું જોયું નથી ને માતા આટલી બધી ચિંતા કરે છે, જન્મ પછી મારી માનો મોહ વધી જશે, જ્યાં સુધી મારા માતા પિતા જીવંત હશે ત્યાં સુધી અભિગ્રહ નહીં લઉં, પછકાણ નહીં લઉં, કારણ કે મમ્મી ડિસ્ટર્બ થઈ જશે. અને જમના હાથી તજલી આંગળી અંદરથી હલાઈ, જેવી આંગળી હલી અને માતા ખુશ થઈ ગઈ. કોણ કે છે મારો ઘર પડી ગયો છે? હલ્યો હમણાં, હલ્યો હલ્યો હમણાં, હલ્યો. 7 દિવસની અંદર તોરણ ઉતરી ગયા હતા, રંગોળી નીકળી ગઈ હતી, દીવા ઉતરી ગયા હતા, કંડિલ ઉતરી ગયા હતા, ભોજન બંધ થઈ ગયા હતા, મીઠાઈઓ બંધ થઈ હતી અને પાછું શરૂઆત થઈ. ભગવાને ગર્ભની અંદર પહેલો સંદેશો આપ્યો છે, તમે જેના માટે પણ સારું કરશો. મેં મારી મા માટે સારું કર્યું, મારી માના માટે ચિંતાજનક થયું, તમે જેના પણ માટે સારું કરવા જશો એ માણસ કાલે તમને એમ કહી શકશે, તને કોઈએ કીધું નતું મારું કરવાનું, આ તો તું આવ્યો. તૈયારી રાખજો. સમજને બાળકો, ઈશારાહી આ પહેલો સંકેત સમજી લેજો. તમારે બધાનું સારું કરવાનું, પણ કાલે સારું કર્યા પછી કોઈ થેન્ક યુ ન કહે, કોઈ તમારી જરા પણ બહુમાનની વાત ન કરે, કોઈ સન્માન ન આપે, લોકો ભૂલી જાય, તો તમારે પ્રભુને યાદ કરવાના. પ્રભુ ગર્ભમાં તમે માતા માટે સારું કર્યું તો માતાને પણ ચિંતાજનક થયું, હું કોઈનું સારું કરવા જઈશ તો ચિંતાજનક થાય. આવું સમજો તો એક ભાઈ કે સાહેબ આપણે કોઈનું સારું જ ના કરીએ તો બધું પુણ્ય વધારીશ કેવી રીતે? પછી સારું નહીં કરે, પુણ્ય તો વધારવું પડશે ને. ખ્યાલ આવી ગયો? હવે આ બપોરના સમયમાં બાકીના વ્યાખ્યાન લઈશું. ચહેરા કોઈ નથી, પચકાન ઉપવાસ બધા ઉપારે જો હવે આટ ના પડે ઉપવાસ. સૂર્ય કે અપતક બચકાય ચોવે જરા દેવ મરસન પાનમ કાનમ સરસવારેના પરિકરણા કારણ મોતરા સુધારણ પાનાર પોરશિમ ચડબસિમ દેવતા સુધારણ પચના કારણ નિસવાન સવારણ કરન માનસ વેરવા હરિના ચિનમ બોલનો સસિતનો સિદરવા બોસી રહી સૌકારસી પુરસી સંતોષી હેતાસુ ન્યાસુ નિમી આમે ઉગસ રે નમકાર સય પુરસી કારપુરસી મુતિ નગાઈ ઉગેતર ચોમ્યાર અંતર માનવ સદાગરણ પછન કાલે દિશા ઉદરણ આમે નિમી મન સલામ મેં કી તસુ કી તમે નામ અડચો કંડે નિકાસન જે દેવ સલામ સદાગરણ સામેને અમૃત પુર પાંત માસ દેવન ચન બોલ સસી તમ સી દેવા બોસી રહી પુરી મચરી માન તપો મંગલમ વર્ધમાન સિદ્ધમ મે ઈય પરિકૈયા ચિનગાણા હરાઈ છે રામલી ચરિતામ બોલો શ્રીયા દીના ભગવાન કી.